अदर फॉलोअर्स अने देखो बाबर बैठा बैठा हूँ जे चढ़िए तो आदेश है એટલે હું પસંદ બી નથી કરતી કે કોઈ દિવસ મારું નામ છાપવામાં આવે, મેગેઝિનોમાં આવે કે વૈષ્ણવ પરિવારમાં આવે કે સત્સંગમાં આવે. ના રે ના, આપણે જ્યાં જીવન આવે છીએ જ્યારે જ્યારે મળીએ ત્યારે સત્સંગ કરીએ, આપણે સમને મળીએ તો સ્માઇલ આપીએ, કેમ છો, મજા આવે છે, બસ આટલા. કેટલું સુખ છે એથી વધારે શું સુખ જોઈએ? ઘણું થઈ ગયું. મધુરક્ષણામાંથી જઈએ અહીંયા ખભા ઉપર આવી ગઈ અને મધુરક્ષણાને મનમાં શું થયું કે હું કેવી ભાગ્યશાળી, અહંકાર આપણે ભેદ કરીએ છીએ, દુઃખી છીએ જો ભેદ ના કરીએ તો એવો આનંદ જ આનંદ છે, આનંદ જ આનંદ છે. અદર લટકતા તો વૃક્ષ પછી તો ઠીકડો મારીને કૂદી ગયા થયા ત્યારે શ્રી મહાપ્રભુજીના સેવક થયા.
अरे श्री महाप्रभु जी ने कृपा दी, प्रभु ना स्वरूप नहीं के जाड़िया सारी बैठे जाने के सर्वस्व धन तो आज है, उत्तम धन तो आज है, मुंह किया वहाँ क्या भक्त हो तो कि जा मन द्रव्य न मड़े, द्रव्य नो रूप समझाई गयो तो अग्नि निविष्टा जानता, अग्नि निविष्टा जानता, विष्टा એટલે બગાડ, એની બિલાડી બગાડી ગઈ નથી કેતા બગાડ એટલે અગ્નિ નિષ્ઠા છે. પછી તો માયા છલવા માટે આવી બ્રહ્મદાસ નારાયણ દાસ બ્રહ્મચારી ઠેર છે, કારણ વગર ના દ્રવ્યના ઢગલા દેખાય, કારણ વગર જ દ્રવ્યના ઢગલા દેખાય. ત્યારે એક ભત્રીજી હતી જે બાલ વિધવા થઈ હતી, લીલામાં એનું નામ છે ચતુરા અને ભૂતલમાં પણ એનું નામ છે ચતુરા, ભૂતલમાં પણ એનું નામ છે ચતુરા. એ ભત્રીજીને કહેતા કે માટી દાળ દે, પેલાના સમયમાં જયારે બાળક જ્યાં ત્યાં કરી આવે તો એના ઉપર પેલા માટી ડાળવામાં આવતી, ત્યાર પછી સુપડી લઈને સાવેડા લઈને ફેંકી દેવામાં આવતું, કેમ કે એ બગાડ છે, બગાડ છે. ઓલી પણ ચતુરા એટલી ચતુર કે દરેક ઉપર માટી તો નાખે, પાછો ગોબર થી લીપી નાખે, છાણ થી પેલા લીપણ ચાલતો હતો, એ બધી બહુ પવિત્રતાના ચિહ્નો હતા. એટલે ચતુરા ચોખ્ખું કરી દે, ચતુરા બધું ચોખ્ખું કરી દે, ચતુરાનું અને બધું રક્ષણાનું મન મેળ એટલું બધું હતું. એક દિવસ નારાયણ દાસ બ્રહ્મચારી એવું વિચારતા હતા કે ઠાકોરજી કોણ બાતી સ્વારોગ્ય હોંગે, કોણ બાતી સ્વારોગ્ય હોંગે, બહુ જોરદાર સમજવાનું છે આપણને. ત્યારે ચતુરાએ શું કીધું કે ઇતનો સોચ કાહે કો કરો છો, એ વૈષ્ણવ આવીને મહાપ્રસાદ લે છે તો ઠાકોરજી નિશ્ચિત આરોગ્ય છે, નિશ્ચિત આરોગ્ય છે. આપણે પ્રભુને ધરીને ભરીએ, પહેલા ધરો પછી ભરો, પહેલા ધરો પછી ભરો, એટલે પ્રભુને ભોગ ધરીને મહાપ્રસાદ લેતા હોઈએ તો પ્રભુ સાક્ષાત આરોગ્ય છે આપના મુખ દ્વારા. કારણ કે વૈષ્ણવ એટલે કે બ્રહ્મ સંબંધ લીધા એટલે હા એ તો છે, ના તો પડવાની નથી ને આપણે કોઈ વાતમાં, ના તો પડવાની નથી. નામ સાંભળ્યા બ્રહ્મ સંબંધ લીધા એટલે વૈષ્ણવ થયા, હા એ જ વૈષ્ણવ. પણ વૈષ્ણવનો શું, વૈષ્ણવનું રૂપ કેવું છે, ઠાકોરજીનો મુખ છે, મુખ. શ્રી મહાપ્રભુજી કોણ છે, ઠાકોરજીના મુખારવિંદ, એમાં વૈષ્ણવ કોણ છે, તો મુખ ઠાકોરજીનો મુખ છો આપ, આપની સેવા દેવા નથી. અને પંક્તિ શું છે, શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે, આપના મુખમાં શું છે તો કે નામ કોનું, તો કે શ્યામનું, શ્યામનું નામ છે આપનું મુખમાં, શ્યામનું નામ છે એટલે પ્રભુનું સુખ ધામ છે. પ્રભુ ક્યાં બિરાજે છે તો આપના મુખમાં. અને જયારે આપ મહાપ્રસાદ લો છો તો સાક્ષાત ઠાકોરજી આરોગ્ય છે, સાક્ષાત ઠાકોરજી આરોગ્ય છે. ચતુરાએ શું કહ્યું કે ઇતનો સોચ કાહે કો કરો છો, વૈષ્ણવ મહાપ્રસાદ લેતા હે તો સાક્ષાત ઠાકોરજી આરોગ્ય થાય. એટલે વૈષ્ણવ કોણ છે તો કે ઠાકોરજીનો મુખ છે, માતૃજી કોણ છે તો કે ઠાકોરજીનો મુખારવિંદ સ્વરૂપ. આ મુખારવિંદમાં મુખની મુખ્યતા કેટલી, આના વગર ચાલે, આટલા મુખારવિંદમાં મુખ ન હોય તો ચાલે. માટે કહેવાય છે કે વલ્લભ અને વલ્લભીની જોડ સખી નહીં મળે રે લોલ. આપણને એમ લાગે કે તમારી ને મારી જોડ, હા એના ક્યાં, બધી વાતમાં હા તો છે જ, ના તો છે જ નહીં, ના બોલવું જ નહીં. હા વલ્લભ અને વલ્લભીની જોડ સખી નહીં મળે રે લોલ નો મતલબ છે કે આ ખરેખર નહીં મળે તો આપને ને મારી જોડ કેવી છે, નોટ ફોર માય સેલ્ફ એન્ડ નોટ ફોર યોર સેલ્ફ બટ આપની ને મારી જોડ કેવી છે. મુખારવિંદમાં જે મુખ છે આના વગર ના ચાલે. એટલે ચતુરાએ શું કીધું કે ઇતનો સોચ કાયે કો કરો છો, વિષ્ણુ જો મહાપ્રસાદ લેતે હૈ સાક્ષાત ઠાકોરજી આરોગ્ય થયા. ત્યારે નારાયણ દાસ બ્રહ્મચારી ના મનમાં કઈક સંતોષ થયો. એટલે જવાબ આવા દેવા કે આપણા હૃદયને ઠંડક થાય. એવી રીતે તો ભલે પડતું હોય ને થોડું કે એમાં થોડું હજી પાડી દઈએ મજા ના આવે. હંમેશા કન્ડિશન સોચો, સિચ્યુએશન જુઓ, પોઝિશન જુઓ, બધું જુઓ પછી વાત કરો.
અને શ્યામ સુખ ઠાકોરજી બધું સારું કરશે. ઠાકોરજી બિરાજે છે ને, કોઈને ડિપ્રેસ ન થવા દો. પ્રભુ તો બિરાજે છે, શું વાંધો છે આપણને? પ્રભુ તો બધું ચાલ્યા કરે. અત્યારે જે આધુનિક યુગમાં બધા હાય હાય કરે, આપ સામા મળે હાય કરે, હાય નહીં હોય હોય, આવું તો હોય, આવું તો હોય હોય હોય. પછી યુગ જે કરતું હોય ભલે કરે, આપણે આપણા સંસ્કારના મૂકવા હોય, આપણા સંસ્કારના મૂકવા. અહીંયા ચતુરાએ આવો જવાબ આપ્યો. એક દિવસ નારાયણદાસ બ્રહ્મચારી એમના માંથી બિરાજે છે શ્રી ગોકુલચંદ્રમાંજી. જોકે આગળ આગળ જેમ જેમ વાત આવશે ત્યારે આ ગોકુલચંદ્રમાંજીના પણ પ્રસંગ આવશે. ગોકુલચંદ્રમાંજી બિરાજી રહે છે. ગોકુલચંદ્રમાંજી નો શિંગાર કર્યો ગઈકાલે જ આપણે બતાવ્યું કે ભાઈ આ મુકુદર દિવર્દીજી નો શિંગાર છે, મુગટકાશ્રી નો શિંગાર છે. ગોકુલચંદ્રમાંજી એટલે રાસનો સ્વરૂપ, રાસનો સ્વરૂપ છે. અંતર ધ્યાન થયા એ મદન મોહનજી અને પાછા પ્રગટ થયા તો એ શ્રી ગોકુલચંદ્રમાંજી. એક વેણુનાદ નું સ્વરૂપ છે મદન મોહનજી અને એક રાસનો સ્વરૂપ છે શ્રી ગોકુલચંદ્રમાંજી. જેના માટે ગોકુલચંદ્રમાંજી બિરાજે છે પંચમ ધર્મમાં જે પણ એ રાસનું સ્વરૂપ બિરાજે છે. એ રાસનું સ્વરૂપ ગોકુલચંદ્રમાંજીને શિંગાર કર્યા કોણે? નારાયણદાસ બ્રહ્મચારી શિંગાર કરી ખરેખર ને રખવા. આપને એટલા જ માટે સમજાવ્યું કે શિંગાર એટલે પ્રભુની પાસે અધિક થી અધિક રહેવાનો સમય. શિંગારમાં આપણને વધારે સમય લાગે. શિંગારમાં ક્યારે ઉતાવળ કરવી નહીં. પ્રભુની પાસે નિકટ રહેવાનો જે સમય છે અને શિંગાર સમય વાતો અવશ્ય કરવી. પ્રભુ આપને આપાવે છે, પ્રભુ આપને આ ધર્મ. હા, ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ પ્રીતિથી બિરાજે છે, અને મંદિરમાં જે બિરાજે છે એ રીતિથી બિરાજે છે. એ રીતના ઠાકોર છે, અને આપણા માથે ઘરમાં બિરાજે છે એ પ્રીતના ઠાકોર છે. કેટલીક વાર પ્રભુને ન ધરાવવું હોય ને તો ત્રણ વાર માં પાડી દે, ત્રણ વાર માં પાડી દે એટલે પછી એ નહીં ધરાવવાનું. કાકરોલી ના ઘરમાં ત્રીજ અને તેરસ શેરો આવે. હવે ત્રીજ અને તેરસ મંદિરમાં તો શેરો જ આવે, પણ હું મારા ઠાકોરજી ને ધરાવવા જાઉં નહીં, પાડી દે તો હું ના ધરું. એ પ્રભુ આપતી જે રોજે શું ધરું બોલવાનું. પ્રભુ આપવા આવે છે, આપને આ ધરાવો છે, આપને આ સુખાય છે. જોયું તો પ્રભુ કેવા લાગો છો? જરાક વાતો કરતા જઈએ તો પ્રભુને ઘરના મૂંગા મૂંગા મળે વાતો શિંગાર કરીએ ને તો મજાના. ઘરમાં કોણ જોવે છે? ઘરમાં કોની મર્યાદા રાખીએ છીએ? એ રીતે હવા મૂંગા મળે ત્યારે શિંગાર થતા હોય એવું લાગે એના મૂળા લીધા હોય, એવું થોડી મજા આવે. એટલે ઠાકોરજી સાથે બોલતા રહ્યા, પ્રભુ આજે તો આટલું મોડું થઈ ગયું, પ્રભુ તો આટલું આજે આમ થઈ ગયું, એટલે પ્રભુને પાસે વધારવામાં આવવામાં મોડું થઈ ગયું, પ્રભુના માટે શિંગાર કાઢી રાખવામાં મોડું થઈ ગયું. આજે પ્રભુ ખોવાઈ ગયું. કોઈક દિવસ જીવું ખોવાઈ જાય કે ઠાકોરજી ખોઈ આવે, ઠાકોરજી કઈ ના ખોઈ આવે. આપણો જ બે ધ્યાન છે. ઠાકોરજીમાં ક્યારે આક્ષેપ કરવો નહીં. પ્રભુ કે છે હું ક્યાં ખોઈ આવ્યો? મિસ્ટર એક વાત ચોક્કસ સાચી છે કે હું પણ આજે જે કક્ષા ઉપર ભક્તિના મકામ ઉપર પહોંચી ગઈ છું, દુનિયામાં આપતીમાં ફક્ત એક સામાન્ય જિંદગી વિતાવી છે. વારે વારે દોષ મેં ઠાકોરજીને દીધા, પણ પછી એવું લાગે નહીં હું ખોટું કરી રહી છું, અને તરત જ ઠાકોરજી મારા માઇન્ડને એલર્ટ કરે છે. હમણાં થોડા દિવસ પહેલા મારો ત્યાં પ્રસંગ હતો, જલ્દી જલ્દી જાઉં તો પ્રભુને બધું પહોંચીને જઈએ અને એમાં મોડું થઈ જાય, અને ગરમી કે મારું કામ અમદાવાદની ગરમી એટલે ભગવાન મચાવે. ભેજુ આમ તપતું તપતું હતું ને એમાં કેમેરો ન મળ્યો, અને એકદમ અકડાઈ ગઈ ઠાકોર. પ્રભુ પ્રભુ કે મેં શું કર્યું, મેં શું કર્યું? કેમેરો તે બે ઠેકાણે મૂક્યો કે મેં થોડું ખોઈ નાખ્યો, અને તરત સમજાઈ ગયો અરે હું શું કહું, પ્રભુ પર અકડાઈ ગઈ. હું શું કહું, પ્રભુ પર મેં દાંત કકડી નાખ્યા. પછી આ મારું
मारो बारो नीचे तय करके ये प्रभु सेवा प्रभु शुक्र सब के दिलो समझ पड़े કે મેરો સામે જ પડ્યો હતો એટલે તરત એટ એ ટાઈમ મેનેજરે સમજાવી કે આ વાત પ્રભુએ નથી કરી ઠોકર ખાઈ લીધી આપણે અકળાઈ છીએ તો પ્રભુ કે મેં થોડી તને ઠોકર મારી છે એટલે બસ આ વાત આપણે વારે વારે જો સમજી લઈએ કે પ્રભુ ક્યારે આપણો અહિત કરતા નથી પ્રભુ ક્યારે દુઃખ દેતા નથી પ્રભુ તમારા દુઃખના સાથી છે પછી શું કામ એના ઉપર અકડાવ અકડાઈ જવાય છે ખરેખર અકડાઈ જવાય છે બધો ગુસ્સો ઠાકોરજી ઉપર નીકળી જાય છે પાછો સંભાળી લેવાનું કે નહીં પ્રભુ માય મિસ્ટેક મારી મિસ્ટેક છે પ્રભુ કે મેં આપને આ રીતે અહીંયા તો બહુ સુંદર શિંગાર થયા છે શિંગાર થાય એટલે પ્રભુને જોવાનું વાતો કરવાની બોલતા રહેવાનું પ્રભુને ગમે કોઈ ના હોય ને આપણે તો બી એકલા એકલા બોલીએ કોઈ કેસ વિચારશે શું ગાંડી થઈ છે જે વિચારે એનું ઉભે છું આપણે શું બધાનું વિચારવા જઈએ છે તો ઠાકોરજી નથી વિચારતું પણ આપણે જયારે ઠાકોરજી નું વિચારી લઈએ ને આનંદ આનંદ જ આનંદ છે અહીં નારાયણદાસ બ્રહ્મચારી બહુ સુંદર શિંગાર કર્યા પ્રભુને દર્પણ દેખાડ્યા અને દર્પણ દેખાડીને બહુ પ્રસન્ન થયા અને શું પૂછ્યું કે પ્રભુ આજે ઘટા કહા બરસે આપ એટલા સુંદર લાગો છો એ ઘટા કહા બરસે ખરેખર નામ જે પ્રમાણે છે મધુર અક્ષર જેના નેત્ર એટલા બધા સુંદર છે કે મધુરતા છલકાવે છે મધુરતા છલકાવે છે અને શું કીધું કે પ્રભુ એ ઘટા કહા બરસે અને પ્રભુએ પણ સામો જવાબ આપ્યો કે એ ઘટા રઘુનાથજી પે વરસે સાંઈજીના પાંચ માલાજી શ્રી રઘુનાથજી એટલે રઘુનાથજી નું પ્રાગટ્ય થયું જયારે દિલ ની વાત કહેવાય છે ખરેખર કેવું સુંદર લાગે કે જયારે પ્રભુ આપણને આપણા દિલ ની પોતાના દિલ ની વાત કરે આપણે ત્યાં સુધી ક્યારે પહોંચીશું જણાવે કે શ્રી મહાપ્રભુજી તો બહુ કૃપા છે કે હું ઈષ્ટોને કહું છું કે એને મૂર્ત નહીં જાણતા એ હાજરો હજુર છે એ બોલે છે પ્રભુચારી સાથે બોલે તો આપણી સાથે શું કામ ના બોલે પણ આપણે મૂંગા મૂંગા પ્રેમ કરીએ તો ઠાકોરજી પણ મૂંગા મૂંગા પ્રેમ કરે આપણે એવું નહીં કરવાનું દાખલા તરીકે મને મારા જેટલા દાખલા પૂછ્યો મારે જો પણ હું આમ ના કહું આમ સીધું તો ત્રણ મારા તરફ છે તો એક પણ હું શું કામ જવા દઉં છું એક હું લઈ લઉં ને અમદાવાદ પણ કરી લઉં ને એક આંગળી પણ હું શું કામ ત્યાં જવા દઉં બધા દાખલા મારી જ ઉપર લઈ લઉં મારી પોતાની એવી પ્રકૃતિ કે રાતના સૂતા પહેલા કંઈક વાંચન કરું એ સમયમાં તો સુબુદ્ધિજી વાંચતી હતી જ્યારે ની આ વાત છે શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે સુબોધિજી બી કંઠસ્થ છે સુબોધિજી પણ પણ જયારે સત્સંગ ચાલે તો ખરેખર ખૂબ આનંદ આવે પણ એ વખતે નો તો મારો ક્રમ કેવો હતો કે હું પોતે જ પુષ્ટિ માર્ગ નું ભણતી હતી હું 22 વર્ષ પુષ્ટિ માર્ગ નું નટરા ગોપાલ કાકાજી પાસે ભણી અમદાવાદમાં બિરાજતા વ્રજરાયજી મહારાજજી એમને મને 22 વર્ષ સુધી પુષ્ટિ માર્ગ નું ભણાવ્યું બધા વેદ પુરાણ ઉપનિષદ કારિકા ભાષ્ય ભાગવત સુબોધિજી બધું આવી ગયું બધું એમાં આવી ગયું પણ મારે નિત્ય એક ક્રમ કે નિત્ય રાતના સુતા પહેલા સુબોધિજી વાંચવા એક મારો ક્રમ કે હું રાતના પહેલા સ્નાન કરું સુતા પહેલા સ્નાન કરું ફ્રેશ થઈ જાઉં હું પાવડર લગાડું યુનિકોલર લગાડું મારો વિસ્તાર એકદમ વ્હાઈટ મને ચાદર જોઈએ એમાં કોઈ પણ પ્રકારની પેઇન્ટ નહીં કુછ નહીં અને એકદમ ટાઈટ હોય એના ઉપર બેસું નાઈ ધોઈને ફ્રેશ થઉં પછી સુબોધિજીનું વાંચન કરું પછી હું સુઈ જાઉં એક દિવસ હું નાવા ગઈ મારા દીકરા સાથે જરા કામ થઈ ગયું હતું જરા કામ થઈ ગયું હતું ગુસ્સો તો જો કે મારે બહુ છે પણ બહુ રેરલી ગુસ્સો કરું પણ ગુસ્સો બી કેવું પછી કાઢું નહીં હું મારી સાથે બોલવું જ નહીં હું એની સાથે બોલું નહીં એ મારી સાથે બોલે નહીં હવે હું સ્નાન કરવા ગઈ ને એટલે મારા દીકરા એને શું કર્યું એક ચિઠ્ઠી લખી કે અમ્મા મને સવારના 7 વાગે જગાડી દેજો એને ઉઠવાની જયું છે 9:30 એટલે એને ચિઠ્ઠી લખીને મારા સુબોધિજી ની વચમાં મૂકી દીધી કે હમણાં આવશે નાઈ ધોઈને આવશે પલંગ ઉપર બેસશે સુબોધિજી ખોલશે એટલે ચિઠ્ઠી દેખાઈ જશે કે અમ્મા મુજે 7 બજે જગા દેના ઠીક હે વાંચી લીધું હવે બીજે દિવસે એ જઈને 9:30 વાગે ઉઠવાનો ટાઈમ એ પ્રમાણે લાલજી ઉઠ્યા ઉઠતાની સાથે ઘડિયાળ ઉપર નજર ગઈ 9:30 બાપ રે ગુસ્સો ગુસ્સો ભયંકર બડબડ ચાલુ ઉઠતાની સાથે જોર દે ભાડ દે તો બાથરૂમ નો દરવાજો ખોલ્યો એક લાત મારી બાલટી ઠાઈ ગયો જુવાન બચ્ચાનો ગુસ્સા કેટલા બાપ રે
बड़बड़ करता है। मैंने कहा था मुझे 7 बजे जगा देना, 9:30 बज गए, अभी तक किसी ने मुझे जगाया नहीं। बड़बड़ करता हो जाए, मुझे आज इंटरव्यू देने जाना था, मैं लेट हो गया। आप क्या आप बोलेंगे मैं नौकरी नहीं करता, मैं कमाता नहीं। चलो चलो ठीक है, मैं मारी दिखरी ने की तो बेटा तारा भाई ने तेरे पतंग पास ले जाए। अटले ने पतंग पास गया, दादा आप चलो ना। दादा ने बोला गया दादा तक क्या पास मैं एक चिट्ठी माँ लिखी दी थी तो बेटा 7 बज गए उठो। जे भाषा माई मराठी बात करे एज भाषा में मारे बात करो। इन्हें मैंने चिट्ठी माँ कहू कि अम्मा मुझे 7 बजे जगा दे, मैं पर चिट्ठी माँ कह दू बेटा 7 बज गए उठो। आप जो मूंगा मूंगा ठाकुर जी साथ बात करो मन मन मा तो प्रभु पण मन मन मा जवाब दे दे। सहज प्रीत गोपाल ही भावे, सहज प्रीत गोपाल ही भावे, એટલે આપને સહજ રીતે રો પ્રભુ સાંભળે છે, પ્રભુ બોલે છે, પ્રભુ જુએ છે, દરેક રીતે પ્રભુને સહજતા પ્રિય છે। આ કરો પ્રિય નથી એટલે કીધું કે નહીં। આપ મન મનમાં કહેશો કે હે પ્રભુ આપ તો બધું જાણો છો, પ્રભુ મન મનમાં કહેશો આ બધું જાણો છો। પ્રભુને કહેવું પ્રભુ દેખો તો એ માલ આપ કે લાયક હૈ આખો ધરો, પછી ધરાવી રહેજો। ખરેખર પ્રભુ બહુ સુંદર લાગ રહ્યા, પ્રભુ અંદર પણ દેખાડવાની જરૂર નથી, પ્રભુ આપણા નેત્રમાં જ સહજ પ્રીત ગોપાલ હે ભાવે। પ્રભુ આજે આ સામગ્રી કરી છે આપને સુવાસન, કોઈ સાંભળે કે કોઈ આપણને કહેશે કે આ તો જો કેવી બડબડ કરશે ગાડી છે, ભલે કે મને મારા ઠાકોરજીથી મતલબ, તમે શું વિચારો છો? વિચારો આપનું કહેજો છે, જે વિચારો નોટ ફોર યોર સેલ્ફ, બટ આપણે બધાને વિચારવા જઈએ કે કોઈ શું કહેશે, અરે કોઈને જે કેવું હોય કે આ રીતે અહીંયા પણ પૂછ્યું જે ઘટા કહા વરસે, બસ પ્રભુએ કેવો જવાબ દીધું રઘુનાથજી પે વરસે જોઈ ગાવે સુરેશ ભાગ્ય દિન કે નિશદીના પ્રાણપતિ આવી। મેં હવે આ નિશદીના ની વાત થઈ ગઈ કે ઠાકોરજી આરોગ્ય છે કે નહીં આ ચિંતા, પછી ઠાકોરજીને પૂછી એ ઘટા કહા વરસે કે નિશદીને ની વાત થઈ ગઈ। ઠાકોરજીને ટેવ પડી, ટેવ પડી। એક દિવસ નારાયણદાસ બ્રહ્મચારીને બધાઈ મળી, મહાપ્રભુજી પધારે છે। નારાયણદાસ બ્રહ્મચારી રહેતા હતા મહાવનમાં, જયારે આપણે લીલી પરિક્રમા કરીએ ત્યારે પહેલો મુકામ મહાવન આવે છે, મથુરાથી 5 કોસની દૂરી ઉપર જ છે, પહેલો મુકામ મહાવન આવે છે, મહાવનમાં રહેતા। અને નારાયણદાસ બ્રહ્મચારીના માથે બિરાજે છે રાસનો સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાં છે, રાસના વિખૂટા પડેલા છે, ગોકુલચંદ્રમાં જે બિરાજે છે। બધાય મળી કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, ખરેખર જ્યાં મન મળ્યું હોય ને તેના વગર ચેન ના પડે। અને ખબર પડશે મહાપ્રભુજી પધારે છે, એટલે તરત મન થયું કે જલ્દી જઈને શ્રી મહાપ્રભુજીને દંડવત કરો। ખરેખર આતુર થઈને તો કોઈ વખત જોજો કે આતુરતા કોને કહેવાય, ચેન ના પડે, પલ પલ ક્ષણ ક્ષણ યુગ સમાન જાય। જલ્દી જલ્દી શ્રી ગોકુલચંદ્રમાજીને મંગલા કરાવ્યા, શિંગાર કરાવ્યા, શિંગાર ભોગ ધર્યો, શિંગાર ભોગમાં ખીર ધરી અને દંડવત કરીને ચાલ્યા કે પેલા જઈને હું મહાપ્રભુજીને દંડવત કરી આવું, ત્યાર પછી આપણે રાજભોગ ધરીશ। ત્યાંથી મહાપ્રભુજીને પણ આટલી આતુરતા છે કેમ કે લીલાનો સંબંધ ગાઢો છે, રાધા સહચરી છે, મધુરક્ષણા સ્વામીજીની ખાસ છે, એટલે ત્યાં મહાપ્રભુજી પણ ઝડપથી મળવા માટે પધાર્યા। માર્ગમાં બેઉ ભેગા થઈ ગયા, બેઉ માર્ગમાં ભેગા થઈ ગયા। માર્ગમાં જયારે ભેગા થઈ ગયા તો શ્રી મહાપ્રભુજી પૂછ્યું અરે નારાયણદાસ કહા જાત હો? નારાયણદાસ કહે છે રાજ આપને દંડવત કરવા આવતો હતો, પછી આપ કહો પધારો છો, હું તારા ઘરે આવતો હતો, પધારો પ્રભુ, પધારો પ્રભુ। અને જયારે મહારાજ ઘરે પધારતા હતા તો પધારો પ્રભુ, પધાર્યા ઘરે, ઘરે પધાર્યા અને ઘરે આવીને પૂછ્યું કે કહા સમય હે? તો કે શિંગાર ભોગ ધરે, શિંગાર ભોગ ધરે। એટલે શ્રી મહાપ્રભુજી ભીતર પધાર્યા, બાળકોને વલ્લભના બાળકને ભલે ભોગ આવતા હોય ને તો પણ ભીતર જવાની છૂટ છે। આપણો હસબન્ડ ખરેખર યદી કોઈ બહુ મોટો સેઠ હોય, બહુ મોટી એની ઓફિસ હોય તો વાઈફને કઈ પરમિશન લેવાની જરૂર નથી, એ ગમે ત્યારે અંદર જઈ શકે છે। એવી જ રીતે શ્રી મહાપ્રભુજીને ભોગ આવતા હોય તો કઈ અંદર પરમિશન જવાય કે ન જવાય એવું કોઈ જરૂરી નથી, આપ જઈ શકે છે, વલ્લભના બાળકો જઈ શકે છે। શ્રી મહાપ્રભુજી ભીતર પધારે તો શું જોયું?
કે ગોકુલ ચંદ્રમાજી ખીરમાં હાથ પધરાવ્યો, ખીરમાં હાથ પધરાવ્યો અને ખીર ગરમ હોવાથી આમ છટક્યો, આમ છટકી દીધો. આપણે બી કોઈ ગરમ ગરમ હાથ નાખી દીધો કે આમ છટકી દઈએ અને તરત મુખમાં મૂકી દીધો. આ સ્થિતિ શ્રી મહાપ્રભુજી જોઈ, કાંઈ ક્ષણ હાથ પકડી લીધો, કેમ કે અધરોષ્ટ એકદમ લાલ થઈ ગયા, શ્રીયસ આટલું એકદમ લાલ થઈ ગયું, એકદમ લાલ થઈ ગયું. શ્રી મહાપ્રભુજીએ ખીચ્યા બ્રહ્મચારી ઉપર કે એસી ગરમ ગરમ ખીર કબૂ ન સમર્પીએ. અહીંયા શંકા થાય છે કે નારાયણદાસ બ્રહ્મચારી જો એથી આટલી ગરમ ગરમ ખીર સમર્પે, મહાપ્રભુજીના સેવક એટલે મોટો અપરાધ કરે, તો તમે ને અમે તો કોઈ સંકટ નથી ભાઈ, પણ એ એટલો મોટો અપરાધ કરી શકે છે ને, એને તો ખીર તો ઠંડી સમર્પી હતી. હૃદયનો તાપ એવો તાપ એટલે તાલ આવેલી, જલ્દી જઈને મહાપ્રભુજીને મળ, જલ્દી જઈને મહાપ્રભુજીને દંડવત કર્યો. એ ઉતાવળ જે હતી ને એમાં તાપ વધી ગયો અને ભક્તના તાપમાં આપ પણ તપિત છે. તેરે સુખ મેં સુખ, આપણા દુઃખમાં દુઃખ, આપણી હારમાં એની હાર, આપણી જીતમાં એની જીત, પ્રભુ તો હર પલ સંગ છે. અહીંયા તો જેમ ખીરમાં હાથ ઝબોડ્યો, ખીર ગરમ હતી કારણ કે એને તાલ આવેલી, મહાપ્રભુજીને મળવાની ઉતાવળ હતી, એટલે એ તાપમાં હાથ નાખી દીધો કે તારી સાથે હું પણ તપું છું, તું મહાપ્રભુજીને મળવા માટે તપે છે, હું પણ મહાપ્રભુજીને મળવા માટે તપું છું, પણ કરો છું, તું તો ગયો ને, હું અહીંયા, હું અહીંયા, હું ના જઈ શકું મારી મર્યાદા તોડીને, મારી મર્યાદા તોડીને હું ના જઈ. આ તપિતમાં હાથ તો પધરાવી દીધો, આમ ઝટક્યા અને અધરોષ્ટમાં લાલ થઈ ગયા, મુખમાં મૂક્યા, સ્ત્રી આટલા લાલ થઈ ગયા. મહાપ્રભુજી ખીજ્યા તો નારાયણદાસ બ્રહ્મચારી એવું નથી કીધું કે નારાજ ભાઈ તો ઠંડી કરીને મૂકી હતી, કોઈ પણ પ્રકારે સફાઈ પેશ ના કરી, સાંભળી લીધું, મોટા ખીજે સાંભળી લેવાનું, સાંભળી જ લેવાનું. એક ચુપ્પીમાં એક ખીજમાં હોય તો બીજા ચૂપ રહે ને, વાત ત્યાં ખતમ થઈ જાય. પણ પેલું સફાઈ પેશ કરવા જઈએ, નહીં હું સાચું, અને સચ્ચાઈ તો સાચું રહેવાનું જ છે, પણ બે ઘડી કે બે કલાક પછી સત્ય પ્રગટ થાય તો શું વાંધો છે, પણ આપણે તો તાત્કાલિક ફેસલો સંભળાવીએ ને, તો વાત વધી જાય. એટલે એક ગરમ હોય તો તરત આપણે ચુપ્પી સાધી લેવી. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, આ બધું આપણે શીખવાનું છે. તમારા જેવું સુખી થઈ જાય, મને કોઈ ચિંતા નથી, પેટભર ખાઈએ તો દિનભર સુઈએ તો કોઈ તકલીફ જ નથી. એ વિરાજે છે ને, ચિંતા એને કરવાની, એ ધણી છે, ધણીને ખબર છે કે ધણિયાળીને શું જોઈએ, એ કેમ સંતોષ સાથે, એ ધણીને ખબર છે. ચૂપ રહ્યા, આનો મતલબ શું, આનો મતલબ શું? કારણ કે એનો પ્રણ શું છે નારાયણ બ્રહ્મચારીનો, કે જ્યાં સુધી પ્રિયા પ્રીતમને મળાવી ન દઉં ત્યાં સુધી જમ્પીશ નહીં. અને સમયનો પાક્યો, નિષદિના પ્રાણપતિ આય મે બસે, આવી ગયા. કોણ? તો કે પ્રાણપતિ. પ્રાણપતિ કોણ છે? શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજી પધાર્યા અને પેલા જે ખીરના છાંટા ઉડ્યા, ઈ છાંટા ચોખા ઈ જે પણ એમાં બધા બ્રજ ભક્તો પ્રગટ થયા. આપણને એમ લાગે કે દૂધના છાંટા ઉડ્યા, હા એ તો છે જ, એમાં ચોખાના છાંટા ઉડ્યા, હા એ તો છે જ, એ જેટલા પ્રગટ થયા એ બધા હરાસના હતા. હરાસના બધા સ્વરૂપ પ્રગટ થઈ ગયા, હરાસના સ્વરૂપ પ્રગટ થયા. રાજા સચરી પણ છે, હરાસના નાયક પણ છે, અને આસના રાસના બધા સ્વરૂપ પણ છે. હવે તો રાસ થશે જ નહીં. હવે સમય એવો આવી ગયો છે કે જોઈ ગાવે સૂર્યશ ભાગ્ય દિનકી. નારાયણદાસ બ્રહ્મચારી ત્યાં ઉભા છે, નારાયણદાસ બ્રહ્મચારી ત્યાં ઉભા છે, છતાં પણ શ્રી ગોકુળચંદ્રમાજી કહે છે મહાપ્રભુજીને કે આપકો યહ ખીર લિયો ચાહીએ. ચોખા એટલે સખડી, ચોખા એટલે સખડી કહેવાય. ગોકુળચંદ્રમાજી આ કે શું કરીએ છે કે આપકો યહ ખીર લિયો ચાહીએ, બોલે બોલા બાલક વૈષ્ણવના હાથની સખડી ન લે. હવે તો યુગને માન આપ્યું છે, સમયને માન આપ્યું છે, એટલે ચાલે, ચલાવે છે ત્યારે બાળકો ચલાવી રહ્યા છે, ભલે ચલાવે. હા એટલું છે કે એટલી તો હજી પણ એ રાખ્યું છે કે અસમર્પિત વસ્તુના કમસે કમ મારા માટે તો છે, બાકી મને ખબર નથી. તથે એવું તસલી લેતી છે. શ્રી મહાપ્રભુજી તો વિષ્ણુના ઘરની સખડી કોણ માંથી સ્વાર કે સવાલ જ ન. એટલે શું કહ્યું કે લોક મર્યાદા રાખી જઈએ, ના નથી કીધી હું, આપ સમજો વિષ્ણુ. ગોકુળચંદ્રમાજી આજ્ઞા કરી કે એ ખીર આપ લ્યો ચાહીએ,
તો એમને તે કીધું કે ના ના હું નહીં લઉં, મને બાધક છે, હું વૈષ્ણવના ઘરની સખડી કેવી રીતે લઉં? ના ભાઈ, લોક મર્યાદા રાખી જઈએ કે અમે જે લોક મર્યાદા આ છે કે વૈષ્ણવના ત્યાંની સખડી ન લેવાય તો કોણ વાત સુનઈએ? એટલે કેવી મનવારી કરી કે પ્રભુ લોક મર્યાદા રાખી જઈએ. ત્યારે ગોકુલચંદ્રમાજી શું કહે છે કે આ જે શું ખીર અન સખડી મેં ગીની જાયગી, સખડી મેં નહીં ગયા. એટલે અમારી એક મર્યાદા હોય છે, એ મર્યાદા ખરેખર અમે પણ તોડી નથી શકતા. અમને ઘણી ઈચ્છા થાય કે આપના ઘરે આવીએ, પણ જ્યાં સુધી આપ અમને બોલાવો નહીં તો અમે ના આવી શકીએ. એક વાર પણ પધરામણી થઈ જાય ને એક વાર પછી તો ઘર ના થઈ જાય. ઇટ્સ માય મેન્ટાલિટી, મારો સ્વભાવ છે કે એક વાર તમારે એસે પધરામણી આવી જાવ. એસે પધરામણી એટલે તો તમે તિલક કરો, માલા ધરો, જે બી થતું હોય, એક વાર તમે એસે પધરામણી પધરો પછી અમે ઘર સમજીને આવી જઈશું. અમારી એક મર્યાદાનો તમે પાલન કરી લીધું, હવે છૂટ, પછી ઘર સમજીને આવીએ તો અમે આવીએ ઠાકોરજી માટે, કે અમારા ઠાકોરજી સુખમાં બિરાજે છે. આપને સેવાનું રીત ભીત નથી આવડતી તો અમે આવીને જોઈ જઈએ કે તમારા ઠાકોરજી તમે કોણ માંથી શું સેવા કરો છો, શું શું જરૂર છે, શું શું નથી, શું તમારી પાસે હાજર છે, શું નથી. કદાચ આપ કેપેબલ હો તો અમે આપને માર્ગદર્શન કરી કે તમે આ લાવજો, આ લાવજો, આ અવરગંડીના વસ્ત્ર ન ચાલે, સાંભળી લેજો. બધા અત્યારે ઠાકોરજીના અવરગંડીના પર અત્યારે ઉષ્ણકાલની અંદર ઠાડા વસ્ત્ર ના આવે. ઉષ્ણકાલની અંદર ઠાકોરજીના અડધા જયારે બસ, એમાં બી લાલન ધીરાસ્તો હોય તો ઓળની જ, શ્રીઅંગ ઉપરનો વાઘો ના આવે. જેને ઠાડા સ્વરૂપ બિરાજે છે, શ્રીનાથજી બિરાજે છે, તેને પણ ઉપરનો ન આવે. અંદર ખાલી પરતની આવે, આડબંધ આવે, ધોતી ઉપર ના આવે, પીછોડા આવે, ઉપરનો પણ ના આવે. કેમ કે ઉષ્ણકાલ છે, ઉષ્ણકાલના હિસાબથી ચાલે. એટલે આવું બધું અમે જોઈ જઈએ પછી આપને માર્ગદર્શન કરીને વિષ્ણુ આ રીતે રાખજો, આ રીતે રાખજો. અમારો ધર્મ છે કે અમે આપના ઘરે આવીને પણ આપને સેવા શીખવાડીએ. હવે આવું પોસિબલ નથી બનતું એટલે સેવા શિબિર જ રાખી લઉં છું કે વિષ્ણુ તમે એક વાર સેવા શિબિરમાં આવો, કોણ વાતીસો સેવા થાય છે તમે એ જુઓ, નિધિ સ્વરૂપની ઓળખાણ કરો કે કોને નિધિ કહેવાય. મહાપ્રભુજીના નિધિ એટલે શું, ગુસાઈજીના નિધિ એટલે શું, તેના ચિહ્નો દ્વારા જાણો કે આ નિધિ સ્વરૂપ છે. એમાં રમતાલાલા, રમતાલાલા એટલે વગર પુષ્ટાવેલા એવું નહીં, પણ એ જે નિધિ નથી એ પણ બધી સમજાવટ આપો. એમાં 5-6 કલાક લાગે પણ ભલે લાગે, પણ વૈષ્ણવને ખાસ કરીને નિધિ સ્વરૂપના ઓળખાણ કરવા માટે વૈષ્ણવના હાથમાં આપો. બધા તમે તમારા હાથમાં લો અને જુઓ અને પારખો કે નિધિ સ્વરૂપ કોને કહેવાય. આ રીતે સેવાની જાણકારી મહાપ્રભુજીની કૃપાથી કરો છો. આપણે એ લાભ પણ ક્યારેક લઈશું કે ભાઈ સેવા કોણ ભાતી શો થાય, નિધિ સ્વરૂપની ઓળખાણ એટલે શું, મહાપ્રભુજીના નિધિ એટલે શું, ગોસાઈજીના નિધિ એટલે શું, કોણ ભાતી શો તેને ઓળખાણ થાય, કઈ રીતે એને આપણે જાણી શકીએ. એ આપણે કોકવાર પ્રેમપુરી આશ્રમ આપણને બીજો અવસર આપશે ને ત્યારે ચોક્કસ આપણે એને સેવા શિબિરનું આયોજન પણ કરશું. આ બધું બહુ જરૂરી છે. વૈષ્ણવ ખરેખર સેવા તો કરે છે પણ મનમાંની સેવા કરે છે. મને આ વાતનો અફસોસ છે કે જ્યારે વૈષ્ણવ બાલક પાસે આવીને સેવા પુષ્ટાવે છે કે જે આપ અમને સ્વરૂપ પુષ્ટાવી આપો, બાલકો સ્વરૂપ પુષ્ટાવી આપે, આમ તો ચિત્રજી હોય તો ચરણ સ્પર્શ કર્યા, માથે ચડાવ્યા, વલ્લભ ફૂલ હૈયે લગાડે, વંતી એ હોય કે અમારા હૈયામાં બિરાજતો સ્વરૂપ આપના ઘરે બિરાજે, આપના માથે બિરાજે, આ જ હોય છે. પછી એથી લાલન હોય છે તો લાલન ના તો પંચામૃત સ્થાન થાય, બંને ચરણારવિંદ ઉપર હાથ રાખીને તેનો શ્લોક બોલાય, બંને ડીચણ ઉપર હાથ રાખીને શ્લોક બોલાય, જંગા ઉપર હાથ રાખીને શ્લોક બોલાય, અને ઠાકોરજીના રહસ્ય અંગને લુટકન કહેવાય. એટલે લુટકન નો પણ શ્લોક બોલજે. એટલે આપણે જે બાબો બેબી જીવીએ ને એને લુટકન કહેવાય, પ્રભુના એ અંગને લુટકન કહેવાય. વૈષ્ણવને ખબર જ નથી. એટલે કેટલીક વાતો મારે આ પદોમાં મોડું થાય છે એનું કારણ કે આ પદની સાથે સાથે તેને પણ આપણે સંકેલી લઈએ છીએ કે વૈષ્ણવને આટલી જાણકારી થાય. એટલે બધા અંગ અંગના શ્લોક છે, પછી પેટ ઉપર પણ હાથ આવે, અક્ષસ્થલ ઉપર હાથ આવે, ગ્રીવા ઉપર આવે, કપોલ ઉપર આવે, ચીબુક ઉપર આવે, અમુક ઉપર, બંને કાન, બંને નેત્ર, નાસિકા, ભાલ અને શિખા, આ બધાના શ્લોક બોલાતા જાય અને પંચામૃત સ્નાન થતા જાય. પછી બંને અંગૂઠા ઉપર નખ આંગળી આવે અને એક શિખા ઉપર આવે, અને નખ થી લઈને શિખ સુધીનો પાછો શ્લોક બોલી જવાનો, અને શિખા થી લઈને પાછો નખ સુધીનો શ્લોક બોલી જવાનો, અને
ત્યાર પછી પ્રભુને સ્નાન થઈ જાય એટલે પંચામૃત સ્નાન થાય, અને ત્યાર પછી જયારે અંગવસ્ત્ર થઈ જાય, આપને બરાબર સ્નાન થયા પછી જયારે અંગવસ્ત્ર થાય ને તિલક થાય, યદિ શ્રીયસ્તમાં આખો લાડુ છે તો એ બાલકૃષ્ણલાલ છે, યદિ જે લાડુ જરા પસરેલો લાગે છે તો એ શ્રી નવનીત પ્રિયાજી છે, અને કદાચ લાડુ છે કે માખણ વર્તાતું જ નથી તો એ શ્રી મુકુંદરાયજી નામ ધરવા અથવા લાડીલેશજી નામ ધરવા, આ રીતે નામ ધરવા. પણ તિલક થતું જાય અને જે પ્રમાણે સ્વરૂપ હોય ને એ નામ પ્યાર પાડી દઈએ. આજે જે કૃષ્ણના ઠાકોરજી પુષ્ટાવ્યા પંચામૃત સ્નાન કરાવ્યું એ લાલન શ્રી નવની પ્રિયજી હતા. પંચામૃત સ્નાન કરાવ્યા પછી તિલક કરીએ તો નવનીત લાલ પ્યારે કી જય નામ ધરી દીધું. આપણા ઠાકોરજી નું નામ અવશ્ય રાખવું, કારણ કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, એટલે પછી વારે વારે નવનીત પ્રિયજી નામ આવે કે આજ તો નવનીત પ્રિયજી માટે આ બાબુ લઈ આવી, આજે નવનીત પ્રિયજી માટે આ શિંગાર લઈ લીધા, આજે નવનીત પ્રિયજી બહુ ચંચલ બન્યા, શિંગાર કરવામાં એટલું બધું મોડું થઈ ગયું, આજે નવનીત પ્રિયજીને આ રોગવું હતું, નવનીત પ્રિયજીને આજે આમ પધારવું હતું, ઘડીએ ઘડીએ નવનીત પ્રિયજી. એટલે આપણા મુખમાં વારે વારે નવનીત પ્રિયજીનું નામ આવે એટલે સુખધામ બની ગયું. પ્રભુનું નામ ચોક્કસ ધરવું. લાલા લાલા તો પેટનેમ છે કે લાલાને મકણ ભાવે રે, લાલાને મિસરી ભાવે રે, એ તો પેટનેમ છે. પણ લાલાનું કંઈક તો નામ હોય ને, દરેક લાલો લાલો કરો તો કેમ કરીને ચાલે. આપના મુખમાં રિયલ નામ બોલો, જે પ્રભુઓનું નામ છે ને એ ચોક્કસ નામ ધરવું. આ તો ઠાકોરજી પુષ્ટાવાની પ્રણાલિકા બતાવી. અહીંયા તો વિનંતી શું કરી કે આપ ખીર લીઓ ચાહીએ, મહાપ્રભુજી શું કહ્યું કે લોક મર્યાદા રાખી જોઈએ, આજ શું ખીર અનસખડી મેં હોયગી, આપે જ આગે એવી કરી દીધી કે ખીર અનસખડીમાં થઈ ગઈ. પછી શ્રી મહાપ્રભુજી આરોગ્યા, ભગવદ આજ્ઞા થઈ જાય ને પછી કઈ વાંધો નહીં, પછી કોઈ વાંધો આવતો નથી, ભગવદ આજ્ઞા થઈ ગઈ અને શ્રી મહાપ્રભુજી ખીર આરોગી. જે સંકલ્પ હતો કે શ્રી રાધા સહચરીને અને શ્રી સ્વામિનીજીને શ્યામ સુંદર સાથે જ્યાર સુધી મેળવી ન દઉં એ મનોરથ અહીંયા પૂરો થયો. અને આપણો આ એક પંક્તિ પણ વિરમી, જોઈ ગાવે સુયશ ભાગ્ય તિનકે. અને હવે જે પંક્તિ છે, યે હી જગ મે સાર કહત હું વારંવાર, સબન કે આધાર, સબન કે આધાર ધન નિર્ધનન કે. આપણા તો આધાર છે પણ ધન કોના છે? નિર્ધનોના. આપણે ધનવાન છીએ, આપ આપની જાતને નિર્ધન નહીં સમજતા, આપ શ્રી બાપુજીના સેવક છો, આપના ગુરુદેવ ગમે તે નામ હોય પણ આપ વલ્લભી છો, આપ શ્રી મહાપ્રભુજીના સેવક છો એટલે આપ તો ધનવાન છો. હા, આપણા હૃદયમાં જ્યાં સુધી ભાવની જાગૃતિ નથી થતી તો હું તો એમ જ કહીશ ને, તથેવ તસલી લેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. યે હી જગ મે સાર, કેવી સુંદર વાર્તા વીરી છે વિષ્ણુ. આ વાર્તા તો હું સાંભળું તો મને એમ થાય કે હું શું શું કરું. આપણે વાર્તા વાંચી જઈએ છે, પ્રકાર નથી સમજતા. 252 વાર્તા પૈકી સંખ્યા 20મી વાર્તા, દો ભાઈ પટેલ. 252 વાર્તા પૈકી સંખ્યા 20મી વાર્તા, દો ભાઈ પટેલ. એકનું નામ છે મુગ્ધા, એકનું નામ છે મુગ્ધા અને એકનું નામ છે તરંગિની. આ મધુરક્ષણ અને મુગ્ધા આપણે જયારે નામ વાઇઝ લિસ્ટ બનાવીએ ને કે સિંહ રાશિ આવી છે તો સિંહ રાશિ આવે તો મને ટ લાગે, તો એમાં મુગ્ધા પણ આવી ગઈ અને મધુરક્ષણા પણ આવી ગઈ. નેમ લિસ્ટ ની અંદર આપ સિંહ રાશિમાં બે નામ તો થયા અને એક છે તરંગિની. તરંગિની, તરંગિની શ્રી અંબાજીની સખી છે. જ્યારે આપણે વાર્તા ખોલીએ છીએ, પંક્તિને યાદ રાખવાનું છે, યે હી જગ મે સાર કહત હો વારંવાર, સબન કે આધાર. અહીંયા તો વાત બધાની થાય છે, એકની વાત કરતા નથી, એમના જ બધાની લાગવગ લગાડે છે. સબન કે આધાર ધન નેર ધનન કે. બધે પટેલ, બંને પટેલ શ્રી ગોસાઈજીના સેવક છે. એક દિવસ એક ગુજરાત કોસંગ શ્રી ગોકુલ કો ચલ્યો શ્રી ગોસાઈજીને દંડવત કરવા માટે. મને આ વાતનો ગૌરવ છે કે વાતે વારે વારે
84 ને 252 માં એક ગુજરાત કો સંઘ, એટલે ગુજરાત નો જ સંઘ વારે વારે બ્રજમાં જતો હતો અને વારે વારે શ્રીજી દ્વાર જતો હતો. એક ગુજરાત કો સંઘ અને પાછા પરણ્યા તો ગુજરાતમાં. આમ કહેવાય છે કે ભક્તિ દક્ષિણમાં જન્મી, મહારાષ્ટ્રમાં પરણી અને ગુજરાતમાં જર્જરિત થઈ. તો એમ થાય ગુજરાતમાં જયારે જર્જરિત થઈ અને ગુજરાતનો સંઘ વારે વારે વ્રજમાં જાય, તો જયારે જર્જરિત અવસ્થા આટલી પ્રબલ છે, તો જ્યાં એનો જન્મ છે, જ્યાં એનો પરણ છે, ત્યાં તો ભક્તિ કેવી ફલી ફૂલી છે. એટલે આપણે તો એ ભક્તિને ફલ વધાવી લેવાની હોય છે. ગુજરાત કો એક સંઘ શ્રી ગોકુલ શ્રી ગુસાઈજી કો દંડવત કરવે જાત હતો, તેમાં આ બે પટેલ પણ ગયા. આપણે જયારે વાર્તા વાંચીએ ત્યારે સમજીને વાંચીએ, પછી બધા દંડવત કરીને પાછા પોતપોતાના ઘરે ગયા, પોતપોતાના દેશમાં પાછા આવ્યા. પણ આ બે પટેલે શું કીધું? શ્રી ગુસાઈજીને શું દંડવત કરીને વિનંતી કરી કે હે પ્રભુ, અમારો મન કછુક દિન બ્રજ મે રહેવે કો હે, અમારો મન થોડાક દિવસ બ્રજમાં રહેવાનું છે. આપ અમને જે મહાપ્રસાદ આપશો એ અમે લઈશું, અને આપ અમને જે વસ્ત્ર આપશો તે અમે પહેરીશું, અને આપ અમને જે ટહેલ બતાવશો એ ટહેલ કરશું, એ કામ કરશું. પણ અમારો મન અત્યારે વ્રજમાં રહેવાનું છે. એનો મતલબ શું? આનો શું મતલબ થયો? બંને ભાઈઓ શું વિનંતી કરી દીધી કે આપ જે અમને ટહેલ બતાવશો એ અમે કરશું, પછી આપ અમને જે મહાપ્રસાદ આપશો અમે લઈશું, અને આપ જે અમને વસ્ત્ર આપશો એ પહેરીશું. એટલે અંદરનો અને બહારનો બે સમર્પણ કરી દીધું. આપણે વાંચીએ ત્યારે આ બધું નથી વિચારતા કે બંને ભાઈઓ શું કર્યું, તો કે ભીતરનો અને બહારનો બે સમર્પણ કરી દીધા. આપ જે આપશો તો અંદર પોષિત થઈશું, અને આપ જે અમને વસ્ત્ર પહેરવા આપશો તો બહાર આપણે પોષિત થઈશું, અમે થોડા ઢંકાશું. બંને સમર્પણ કર્યા, ભીતરનું અને બહારનું. સેવા પણ કેવી મળી, એકને ભીતરની ને એકને બહારની. એકને રાખ્યા ગાયની ખીરકમાં અને એકને રાખ્યા જલગરામાં. જલગરો જલગરો ક્યાં હોય? ભીતર. અને ખીરક ક્યાં હોય? બહાર. બંનેનું અંદર ને બહાર બે સમર્પણ કર્યા ને, લો બે તમને કામ મળ્યા. બોલો, આ દ્રષ્ટિથી આપણે વાંચીએ છીએ ખરા? ભગવદ વાર્તા તો વાંચીએ છીએ, પણ આ દ્રષ્ટિ નથી. જયારે મુખ ને દ્રષ્ટિ મળે, શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે, આ નામ ગા ગા કર્યા ને, તો મુખ ને દ્રષ્ટિ મળી, બાકી દ્રષ્ટિ નથી હોતી. આંખ ને જબાન હોય છે અને જબાન ને આંખ હોય છે, બંનેનું કનેક્શન તો છે જ, પણ આપણને મુખથી દેખાતું નથી. પણ આપણી આંખમાં શું છે? આંખ બોલે છે, પણ આપણા મુખમાં શું છે? આંખ ને દેખાતું નથી. એક સાઈડ ચાલુ છે. પણ અહીંયા તો બે સમર્પણ કરે. એ કે શું કીધું? કે આપ અમને જે મહાપ્રસાદ આપશો એ અમે લઈશું, અને આપ જે પ્રસાદી વસ્ત્ર આપશો તે અમે લઈશું. ભીતરનું અને બહારનું બે સમર્પણ કર્યા, તો પછી ટહેલ બી એ રીતે મળી, એકને બહારની એકને ભીતરની. મુગ્ધાને કહ્યું કે જાઓ ગાયની ખીરકમાં જાઓ. અને તરંગીને શું કહ્યું? કે તમે જલગરાની સેવા સંભાળો. એમાં તરંગીની યમુનાજીના યુદ્ધની છે. તરંગીની જે છે એ યમુનાજીના યુદ્ધની છે. યમુનાજી શું કાર્ય કરે છે? તનુનવત્વ મેતાવત. આ તો હવે આપણે આપણા ઘરમાં જઈએ છીએ, નાહી લઈએ છીએ, મહાપુરુષના ઘરમાં સેવામાં નહાય ને, એ બધાને સ્નાન કરવાનું હોય, અપ્રસ કરવાની હોય. અપ્રસ કોણ કરાવે? જલગરીઓ. એટલે નળ ખોલીને નાવાનું સિસ્ટમ નહોતું. જલગરીઓ આપણને નવડાવે. તરંગીને શું કરે છે? તો કે સ્નાન કરાવે છે. યમુનાજીના યુદ્ધની છે ને, એટલે આપે છે શું? તો કે તનુનવત્વ મેતાવત. જેના યુદ્ધની છે એ પ્રમાણે એનું કાર્ય છે. જલગરામાં રહેવાનું, જલ ભરવાનું, બધાને સ્નાન કરાવવાનું. જલ ભરે સો ફલ ભરે, જલ ભરે સો ફલ ભરે. જે યમુનાજીના યુદ્ધની છે એને એ પ્રમાણેની સેવા આપી છે. અને એક નિપટ મુક્ત છે, જેવું નામ છે એવા જ ગુણ છે. મુક્ત છે, નામ મુગ્ધા. અક્ષર આવ્યા અઢી, અક્ષર આવ્યા અઢી. અઢી અક્ષર જ્યાં છે આવે તો સમજો કે એ પ્રભુનું ક્યાંય ને ક્યાંય ગુણરૂપ છે. બહુ સીધો છે. ગાયની સેવા સોંપી છે. ગાયની સેવા બહુ પ્રેમથી કરે છે. ખીરક સુંદર કરે છે, પારે છે, ઘાસ આપે છે તો ધોઈ ધોઈને આપે છે, કે રખીને ગાયના પેટમાં યદી રજ જાય તો દૂધમાં રજ આવે, દૂધમાં રજ આવે તો ઠાકોરજીને પરિશ્રમ પડે.
તમે પ્રત્યે થેલીઓ આવવા લાગી છે, હવે થેલીઓ આવવા લાગી છે. બાકી દૂધ વાળા દૂધ આપે ને તો આપણે ગયણું સાથે રાખતા હતા. કેવો સુંદર પ્રકાર હતો ને પહેલાના જમાનાનો, ગયણું સાથે જ રાખી અને દૂધ પધરાવી છે. હવે તો થેલી ખોલી છે તો બોલો ગાળો છો ખરા. ઠાકોરજી નો ખ્યાલ આવે, આ બધા ભક્તો નો ખ્યાલ આવે કે આ સેવકો કેટલું જ ઠાકોરજી માં સાવધાની રાખતા હતા. આવું કઈક નામ રાખ્યું હોય તો આવિષ્ય આવે ને, આવું કઈક નામ રાખ્યું હોય બુગધા તો ઓટોમેટિક એનો આવેશ આવી જાય અને આપણને પણ ઠાકોરજી નો ખ્યાલ આવે. ઘાસ સુધા ધોઈને ખવડાવે કે રાખીએ ને ગાય એક ધાર Thank you.
Thank you.
Thank you.
Thank you.
Thank you.
Thank you.
ઘડી ઘડીમાં એમ થાય કે હમણાં મદન મોહનલાલ પધારશે, હમણાં મદન મોહનલાલ પધારશે. ઓલી આ પલે આંખોમાં દેખાય, કઈક જાણે શું હતું ખબર નહી. થોડીક વારમાં તો ખબર પડી કે જય ઘોષ નિકટ આવ્યો. કઈ ઝડપ ભેર ના પધારે, હાથમાં સ્વરૂપ હોય તો આમ શાહી છાટતી સ્વરૂપ બાળકો પધારતા હતા. થોડી હદે જય ઘોષ પાસે આવ્યો, ખબર પડી કે મદન મોહનલાલ પ્યારે કીજે, મદન મોહનલાલ પ્યારે કીજે, એટલે નિકટ આવી ગયા. એટલે મેં ઓલી ખૂણામાંથી ડોક્યું આમ કર્યું, આમ કરીને બહાર જોયું, મદન મોહનલાલ પધારી ગયા. મદન મોહનલાલ તો પધારી ગયા હતા, જ્યાં કીર્તન યા કીર્તન કરતા હતા ત્યાં. વિશાલ બાબા તો ભીતર પધાર્યા, શ્રીયસ્થમાં મદન મોહનજી છે અને શિનાજી નામ બતાવ્યા. એટલે શિનાજીના નેત્રમાં અને મદન મોહનજીના નેત્રમાં જે આપ લે તે એ બી દેખાય ગઈ. હવે શું કરું, અયું હાથ જલતું નથી. આરામથી શિનાજીની પાછળ થઈને શિનાજીના સૈયા મંદિરમાં ઘૂસી ગઈ. આ કેમ થયું છે મને ખબર નથી. હા, સૈયા મંદિરમાં ઘૂસી ગઈને એક ખૂણામાં ઉભી થઈ ગઈ.
પછી તો શું થયું કે લટેરો આવી ગયો, ટેરો આવી ગયો, શિનાજીના દર્શન બંધ. શિનાજીના દર્શન બંધ થયા એટલે રાકેશ બાબા ભીતર, રાકેશ બાબા ભીતર પધાર્યા. રાકેશ બાબા ભીતર પધાર્યા, મેં શું જોયું કે ત્યાં ખૂણામાં ઉભો ઉભો મેં શિનાજીના દર્શન કર્યા. જ્યાં દર્શન બંધ થયા, શિનાજી બધી માલાજી આમ ઉતારી, આમ ચાર પાંચ માલાજી હતી ને આમ ઉતારી નીચે પધરા, અહીંયાથી પટકો ખેંચ્યો ડીંગ. અરે વાહ પ્રભુ, હારી જાઉં ભલિયારી જાઉં. એક પટકો હોય છે ને શિનાજીને ઉપરનો જે ધરાવ્યો છે ને, એક છેડો એનો ઉપર હોય છે, અહીંયાથી પટકો ખેંચ્યો સીધો બહાર આવી ગયો. બધી માલામાંથી સરસર કરતો જે બહાર આવે ને એ બહાર આવીને મૂક્યો. આગળ એક બાજોઠ હતી મોટી, હીરા પન્નાથી જડેલી, એના ઉપર આપે ચરણ ધર્યું સીધા સૈયા મંદિરમાં. ફરી જાઉં બલિયારી જાઉં, શું કરી જાઉં કે પૂછો નહીં. મારા એ સમયના હૃદયની ધડકન કેવી હતી મને કાંઈ જ ખબર નથી. શિનાજી બાબા સૈયા મંદિરમાં પધાર્યા, સૈયાજીમાં બિરાજ્યા. રાકેશ બાબા ઉભા છે, બીજું કોઈ બાલક અંદર નથી, બધા પાલકો બાર ઉભા છે. બધા બધાને શું બાર દર્શન થાય છે મને કાંઈ ખબર નથી, હું તો સૈયા મંદિરમાં છું. શિનાજી બાબા સૈયાજી પર બિરાજ્યા અને બંટો ખોલ્યો, બંટો ખોલ્યો, બંટો ખોલ્યો ત્યારે મને પૂરું યાદ આવી ગયું કે મારી માને આજે લીલામાં પહોંચ્યા 35 વર્ષ થઈ ગયા, છતાં માના એક શબ્દ યાદ આવ્યા કે અમારી મા એમ કહેતા હતા કે ઠાકોરજી કોઈ જે ભોગ આવે ને તો માં ખડે નહીં રહેનો, ખડે નહીં રહેનો. અમે બોલીએ હિન્દી બ્રજ ભાષા, કે યાદ કે અરે પ્રભુ આ બંટો ખોલે છે, આરોગવા માટે ખોલતા છે ને, જોવા માટે થોડા ખોલે, ક્યાં ના 4 કલાકથી દર્શન ખુલ્લા છે અને આ ભાવે સૈયા મંદિરમાં પધાર્યા છે તો આરોગવા માટે જ ખોલે. એટલે મનમાં ધ્યાન આવ્યું કે અહીંયા હવે ઊભું ન રહેવે, એટલે હું તરત બહાર નીકળી. અને જેમ બહાર સૈયા મંદિરમાંથી મેં બહાર પગ મૂક્યો, શિનાજીએ બહુ પડી સુનો તો શું કહું વૈષ્ણવ, મારા કાનમાં કંઈક અમૃત ભૂલ્યા. સુનો તો વૈષ્ણવ, મારા ખરેખર મારી પાસે શબ્દ નથી, એટલી મીઠાસ, મીઠામાં મીઠું હોય તો મિશ્રી, પણ એનાથી પણ મીઠું હોય તો અમૃત. આનાથી નથી પીવાતું, કાનથી પીવાય છે. મેં વળીને પણ જોયું, પ્રભુ મને કહે છે આમ બોલાવે. હો વારી જાઉં બલિયારી જાઉં, શું કરી જાઉં. ત્યારથી વિશ્વાસ થઈ ગયો કે મા પ્રભુજીએ કોઈને માથે રમકડા નથી પધરાવ્યા, કોઈ મૂર્ત નથી, બધો હાજરી હજુર છે, કેમ ના બોલે. તાહી કે હાથ નિર્મોલ ન દીજીએ, જોઈ નીકો કરી પરખી જાને. એટલે ત્યાં કહેવાય છે કે સબન કે આધાર, આ કૃપાનો માર્ગ છે, આ પ્રેમનો માર્ગ છે, આ ભક્તિનો માર્ગ છે. ત્યાં દિલ જોઈએ, દિલ, મનવાળી વાત કરો, દિલની વાત કરો. ક્રિયાવાળી તો મને ખબર નથી, મને બી ખબર નથી. હકીકતમાં તો વૈષ્ણવ હું અભણ માણસ છું, 6th ધોરણ ભણેલી છું, 6th. એ વાત જુદી છે કે સંપ્રદાયનું 22 વર્ષ ભણી છું, પણ મારી પર શ્રીનાજીની બેહદ કૃપા છે. કારણ શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે, વારે વારે શ્રીનાજી શ્રીનાજી બોલ્યા કરું છું, નોલા મારી ઉપર વરસે રાખી છે. યે હી જગ મેસા કહત હું વારંવાર, ભોગ ધરીને લો ઠાકોરજીથી આગળ ન જાઓ, આ કૃપાનો માર્ગ છે. એ બોલવા તૈયાર છે, આપણે બોલાવતા નથી, એને બોલાવો. સબન કે આધાર, ધન નિર્ધન કે, આ તો ધન છે આપણો. જેમ ઉત્તરો ઉત્તર એની કક્ષા વધી છે મુગ્ધાની, એમ આપણી પણ વધશે. પણ એટલી છે કે અધિકાર ક્ષેત્રને આપ લો તો ખરા, અધિકાર છે આપને, સેવાનો અધિકાર છે. આપણે સેવાનો અધિકાર નથી લેતા તો થેવ તસલી લેતી મતવા ચિંતા ધ્રુતમ તેજે, નથી લેતા તો કોઈ વાત નહીં. તસ્માત શરત ના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ અષ્ટાક્ષર લો. આના માટે પણ હું આપને ખુલાસો કરું. કેટલાક વૈષ્ણવ કહે છે કે જેજે, પછી લેડીઝની પ્રોબ્લેમ તો લેડીઝ સમજી શકે કે જેજે અમે પાડતા ન હોઈએ તો ઠાકોરજી કોણ બાતીસો પધરાવીએ, ના પધરાવ. હું પણ સમજુ છું આપની પ્રોબ્લેમ આ શું છે, કેમ કેટલાના માથે મોજાજીની સેવા પહેરાજી છે, એ ક્યાં ઠાકોરજી છે, કેટલાના માથે વસ્ત્રની સેવા બિરાજી છે. તો કે જેજે એવી સેવા તો પહોંચવાની ને, હા ઓફકોર્સ પહોંચવાની. હું આપને કહું છું કે આપ નામ સેવા કરો, યદી બની શકતું હોય તો આપ સ્વરૂપ સેવા જ કરો, ટાળતા નહીં. પણ ઇન કેસ કોઈ કેવું આવી જાય છે, મારે એક વૈષ્ણવ સાથે મુલાકાત હતી, વૈષ્ણવ માં દીકરા બે એકલા રહે છે, માં દીકરા, દીકરો તો મારે સવારથી જતો રહે છે, સાંજે આવે, પછી હું બધું તોડું છું ઘરમાં, પછી કોણ માંથી શું સેવા કરું, તો શું અમારો અંગીકાર નહીં થાય, થશે ને? આપ વૈષ્ણવ છો, નિશ્ચિત આપનો અંગીકાર થશે, પણ આપ નામ સેવા કરો. કદાચ આપને આવી કઈ પ્રોબ્લેમ છે
કે આપણે સેવા કરતા અપરાધ વધારે કરીએ તો બહેતર છે કે આપ નામ સેવા કરો. નામ સેવા એટલે એક માલાજી કોઈ પણ બાલક પાસે પૂછતાઓ, જયારે હું કહું છું તો બધા વૈષ્ણવ મારી છે, આપ જ પૂછતાવી આપો. એ નિમિત્ત કરીને પણ ભગવાન નામ મારાથી લેવાય છે, કારણ કે સુખધામ, સુખધામના પ્રભુ નહીં પધારે તો ક્યાં પધારશે, અને હું પૂછતાવી પણ આપું છું. એ માલાજીને આપ એવી રીતે એનું માન સન્માન જળવાય, એક નાનું મજાનું એના માટે એક બેઠક બનાવો, ભલે એક સેલ્ફ બનાવો, એમાં સુંદર મજાનું વસ્ત્ર બિછાવો, એના ઉપર આપની માલાજી રાખો. નિયમ લો કે મારે રોજની 5 માળા કરવી, ઘણા અંતરાય આવશે નિયમ તૂટવાના, મારે 5 માળા કરવી. આ 5 માળા કરી લો ને એના પછી એક નાની વાટકીમાં ત્યાં મિશ્રી ભોગ ધરો અને પોઢાડી, એટલે એના ઉપર એક વસ્ત્ર ઢાંકી દો, વાત પૂરી. પછી બીજે દિવસે વસ્ત્ર ખોલો, આપ સ્નાન કરો, ત્યાર પછી 5 માળા જપો, એક બીજી મિશ્રી બેટુક મૂકો, વસ્ત્ર ઢાંકી દો, ક્યાં મોટી વાત છે. ચોલા ચાવેલાના 4 દિવસ થાવ ત્યારે માલા નહીં કરતા, જે પ્રોબ્લેમ છે 4 દિવસથી છે, અને માલા તો ગમે ત્યાં લઈ જવાય. જ્યાં આપ જાઓ કે હા એક પ્રસંગમાં જાઓ છો કે અમારે બહાર ગામ જવું હોય તો માલા તો લઈ જવાય, પણ એની પણ એવી સેફટી, માન જળવાવાનું જોઈએ. એની ઉપર એમના લાવીને કે એ સેલ્ફમાં તમે મોબાઈલ મૂકી દીધું, ચાવી મૂકી દીધું, પર્સ મૂકી દીધા, ચશ્મા મૂકી દીધા, નહીં, એની જગ્યાએ માન સાચવું કે નહીં. એક સેલ્ફ એવું બનાવ્યું છે, એના ઉપર સુંદર મજાનું વસ્ત્ર બિછાવ્યું છે, એના ઉપર આપણા માળાજી છે, ગૌમુખી છે, એના ઉપર એક વસ્ત્ર ઢાકેલું છે. નામ સેવા કરો, મગર સેવાથી દૂર ન ભાગો. સેવા એટલે બંધન. આપ એ કરો, સ્વરૂપ સેવા કરો, નામ સેવા કરો, વૈષ્ણવની સેવા કરો, ક્યાંય બી કરો સેવા, સેવાથી દૂર ના ભાગો. આપણે શું કરીએ છીએ કે ઠાકોરજી પણ પધરાવી લઈએ છીએ, ઠાકોરજી પણ પુષ્ટાવી લઈએ છીએ, અને પ્રભુની કૃપાથી દુડ્ડું હોય તો ઘણું વસાવી પણ લઈએ છીએ, પછી એની સાચવણી, સાચવણી કોણ કરશે? મારો પોતાનો સ્વભાવ છે, આખો દિવસ મને શું કામ હોય, અહીંયા મીરા રોડમાં તો સાવ એકલી રહું છું, મારી મરજીમાં આવે તો કરું, ના આવે તો ના કરું, મને કોણ કહેવા વાળું? પહોંચાવો 20 કલાક ચાલ્યા છે, જયારે કોઈ બી વિષ્ણુ તો કે જેજે આપ લાગેલા છો, સાજ બધા વ્યવસ્થિત ધરવાના, વસ્ત્ર બધા વ્યવસ્થિત ધરવાના, શિંગારની સેટિંગ કરવાની, સેન સમાની પાક ચોક્કસ રાખવાની. વિષ્ણુના ઘરે જાઓ ને એટલે ઠાકોરજીને ઓલી જરીવાળી ચીરો ધરાવીને પોઢાડી દે, નહીં. સેન સમાની પાક એટલે ટોટલી સાદા, કલર જુદા જુદા હોય તો ચાલે, પણ સેન સમાની પાક અવશ્ય ધરવી. વિષ્ણુને શીખવાડું, મારા ત્યાંથી શીખવાડું, કઈ રીતે હિંડોળા ધરવા, કઈ રીતે પલના ધરવા, કઈ રીતે છાપું રાખવું, કઈ રીતે વસ્ત્ર રાખવું, મોતી ના હોય, કાચ ના હોય, એટલી સાવધાની પૂર્વક, ખસના બંગલા હોય, ખસના ટેરા હોય, શું શું ન હોય. ઠાકોરજી આપણે તો ઠાકોરજીના દાસ છીએ, દાસ એટલે નોકર. આપણે નોકર કહીએ ને તો આપણી વાણી પેલી થઈ જાય, મજા ના આવે, પણ આપણે દાસ છીએ, વાણી અલંકૃત બોલીએ, આપણે ઓલા પગારદાર નોકર નથી, પણ આપણે એવા દાસ છીએ કે આપણને જે ફેસિલિટીઝ મળે છે, કોણ એવો માલિક છે કે આપણા નોકરને એસીમાં સુવા દે, કોણ એવો માલિક છે કે આપણી આપણા આપણને ગાડી આપે, કોણ એવો માલિક છે કે આપણને સોફા ઉપર બેસવા દે, કોણ એવો માલિક છે કે આપણને પલંગ ઉપર સુવા દે. કામવાળીની સ્થિતિ કેવી હોય એને તો બહુ બોલાય પણ નહીં, અહીંયા તો બોલબોલ કરવાનો કહું છું, બોલજો, હા કાંઈ નહીં તો કીર્તન કરજો, કાંઈ નહીં તો ધોળપદ બોલજો, આપની ભાવનાની અભિવ્યક્તિ કરતા રહેજો, મૂંગા રહેતા નહીં, મૂંગા રહેતા નહીં, એટલે પ્રભુને ગમે. કોણ એવો માલિક હશે? એવો તો આપણો માલિક છે કે આપણને બધી ફેસિલિટી આપે, પછી એને જ આપણે ભૂખ્યો રાખીએ તો કેમ ચાલે? એટલે મારો આગ્રહ હંમેશા રહે કે નહીં, પ્રભુને ભોગ ધરીને લો, પ્રભુની બધી વસ્તુઓની સાચવણી કરો, કારણ કે યે હી સાર સવન કે આધાર ધન નેર ધનન કી. હવે આપણે આગલી પંક્તિમાં પ્રવેશ કરીએ છીએ. લેત શ્રી અમને નામ દેત અભય પદ દાન, રસિક પ્રીતમ પિયા બસજો એનકે. આ બધું શા માટે થાય છે? શ્યામ સુખધામ શા માટે છે? કેમ કે આપણે પ્રભુનું નામ લઈએ તો થાય શું? કે પ્રભુ આપણે વશ થાય, પ્રભુ આપણા વશમાં. આમાં બી આપણું જ કઈ ફાયદો છે? આમાં પણ આપણામાં આપણને પણ કંઈક અધિકાર ક્ષેત્ર વધે છે. લેત શ્રી અમને નામ દેત અભય પદ દાન, અભય પદ 252 વાર્તા પૈકી સંખ્યા છે, બસ અહીંયા થોડી ગડબડ થઈ જાય છે, 69. મને આનું ગુજરાતી બોલતા નથી આવડતું, મને આનું ગુજરાતી બોલતા નથી આવડતું. મેં અહીંયા વૈષ્ણવને કીધું હતું કે અહીંયા લખી આપો ને તો હું વાંચી લો, જોઈ જોઈને વાંચી જાઉં, તોતડું બોલી જાઉં એની કરતા તો બહેતર છે ને, કેમ કે અહીંયા તો આપણે બધા 69 સમજે છે.
હિંગોરાડા ગામમાં ગઈ હતી અમરેલી પાસે. અમરેલી પાસે એટલું નાનું ગામ છે, 3000 વસ્તી છે, એમાં કઈ બધા વૈષ્ણવ નથી, 100-200 માંડ વૈષ્ણવ નીકળે, આજુબાજુના ગામડાના વૈષ્ણવ આવે, સાવ પટેલિયા, હારું છે હારું છે, સારું ના બોલે, હારું હારું બોલે, અસલ એટલે અસલ કાઠિયાવાડી બોલે, ગમતું પણ હતું. એટલે ત્યાં મારે મુશ્કેલી આવી ગઈ કે 69 બોલું ને, એટલે કે એકબીજાને મોઢું જોવે, કેમ કે મને હવે ગુજરાતીને બોલતા નથી આવડતું. જોકે જે લોકો જયારે મારી આ સત્તા રખાવી હતી તો ત્યાંના લોકોએ ના પાડી કે ના ના ઓલા બેટીજીને નહીં બોલાવતા, નહીં તો એ અંગ્રેજીમાં સત્તા કરશે. અરે બે મને જ અંગ્રેજી નથી આવડતી, તમને ક્યાંથી સત્તા કરે, નથી આવડતી. પણ એ લોકોની ભાષામાં જ્યારે ટોટલી કાઠિયાવાડી ભાષામાં બોલી હતી ત્યારે પણ એટલું બધું ગમ્યું હતું ને, સમજો છો ને તમે, સમજી ગયા ને, સમજી ગયા ને, સમજી ગયા ને, સમજી ગયા, ઠીક. પછી એ રીતે અસલ કાઠિયાવાડામાં બોલી તો એ લોકોને આનંદ આવ્યો, પણ આ 69 ગડબડ થઈ ગઈ. સમજી હું મારી જીભથી નહીં બોલી શકું, કેમ કે અહીંયા લખેલું હોય ને તો મને તરત કહેવો હસતા કે હા, પણ હા આપ તો સમજો છો, આપને ક્યાં હિંગોરાડા ગામ છે, આ તો આપણે મુંબઈ છે. એ હિંગોરાડા બોલતા બી મને કેટલા સમય પછી તો આવડ્યું કે જાણે કયું આ ગામનું નામ વિચિત્ર છે, કે હિંગોરાડા હિંગોરાડા જાણે શું વિચિત્ર નામ છે. પણ વૈષ્ણવ ગજબના હતા, ગજબના વૈષ્ણવ ભાવવાળા હતા, અને બહુ પ્રેમથી એ સત્તા ખરેખર બહુ સુંદર થઈ હતી. અને ત્યાં મને એટલું બધું ગમ્યું હતું કે ટોટલી પીસ, એકદમ શાંતિ, ત્યાં કોઈ ગાડીનું પણ આવન જાવન નહીં. ગાડી પણ આપણને હાઈવે ઉપર બસ ઉતારે તે પછી અંદર 2-3 કિલોમીટર ચાલીને આવો ત્યારે, જે કે મને તો એ લોકો ગાડામાં લઈ ગયા હતા અને મને ગાડું બહુ ગમ્યું. બધાને એરોપ્લેનમાં ઉડવાની ઈચ્છા થાય ને, મને બળદગાડામાં બેસવાની ઈચ્છા થાય. અને ગાડામાં જ મારી એક શોભાયાત્રા નીકળી હતી, અને પછી રોજ રોજ તો ગાડામાં હું વાડીમાં જતી હતી. વાડી કોને કહેવાય, જો વસ્તુ સ્થિતિ એકની એક, એક હોય બગીચો, બગીચામાં શું ઉગે છે તો માટીમાંથી જ, જમીનમાંથી જ, બગીચામાં ફૂલ જ ફૂલ હોય, વાડીમાં ફલ હોય અને ખેતરમાં અનાજ હોય, ત્રણેય હોય પાછા ખુલ્લામાં, ત્રણેયમાં એની જમીન ખેડવી પડે, એમને કાંઈ નથી થતું. પણ પછી એ આપને જોવાનું છે કે આપ બગીચામાં છો, વાડીમાં છો કે ખેતરમાં છો, એ આપને જોવાનું છે. આપણી સિચ્યુએશન ક્યાં હોવી જોઈએ, આપણને સેના વગર ન ચાલે, અનાજ વગર ના ચાલે. જ્યારે આપણને અનાજ વગર ના ચાલે તો ઠાકોરજીને દર્યા વગર કેમ ચાલે, દેનારો તો એ છે ને, જે આપણને આપે તેને દઈને લઈએ, સમર્પીને લઈએ. માટે શું આપણે બીજું કઈ ના દઈ શકીએ, તો કઈ નહીં, ચલો લેવા જ માંડીએ. લેત શ્રી અમને ના દેત અભય પદદાન, 69 વાર્તા છે. એક કુંજરીની વાર્તા, એક કુંજરીની વાર્તા. લીલામાં નામ છે સોઈની, સોહિની, એક મોહિની એક સોહિની. અહીંયા સોહિની નામ છે. સોહિનીએ લીલામાં કેવો અપરાધ કર્યો છે, લીલામાં પોતે પ્રભુને કુંજરી છે ભીલની ફલ વીણવા જાય છે, ફલ વીણી વીણીને પ્રભુને નિકુંજમાં આરોગાવતી હતી. સોહિની એક સમય પ્રભુને નિકુંજમાં ફલ આરોગાવતી હતી, મીઠા મીઠા ફલ હતા, આરોગાવતી હતી. અને એટલા માત્ર શ્રી સ્વામિનીજી પધાર્યા, સ્વામિનીજી પધાર્યા એટલે જોરથી એને ટોક્યા, અહીંયા નહીં આવતા, અહીંયા નહીં આવતા, પ્રભુને ઉત્થાપન ભોગ આવી રહ્યો છે. એટલે ઉત્થાપનનો સમય હતો. એટલે સ્વામિનીજી બરજ્યા, એટલે આપ રોષ આવી ગયા, મને તું રોકે છે, કયા મદમાં તું મને રોકી રહી છે, જાઓ ભૂમિ પે ગીરો, ઓમલેચ્યોની કો પ્રાપ્ત હો, મ્લેચ્યોની કો પ્રાપ્ત હો, શ્રાપ થઈ ગયો. એટલે કોઈને બોલતા પહેલતા કડક વાણીથી નહીં બોલવાનું. આપણે દાસ છીએ, બિલકુલ ભૂલવાનું નહીં, આપણે દાસ છીએ, જરાય ભૂલવાનું નહીં. એને વર્જ્યા, શ્રાપ આવ્યું, ભૂતલ ઉપર આવી ગયા. અને અહીંયા થયા શું, તો કે કુંજરી, કુંજરી એક હીન જાતિ છે. એટલે કુંજરી એ શાકભાજી વેચે, ફલ ફૂલ વેચે, એને કુંજરી કહેવાય. હવે આપ જોજો, જયારે આ ફલ ફૂલ જે વેચતા હોય એ કેવા હોય, એટલે એની હીન જાતિ છે, એટલે એને કુંજરી. જાઓ મ્લેચ્છીઓની કો પ્રાપ્ત હો, મ્લેચ્છ એટલે હીન જાતિ છે, વેચતી હતી. એક દિવસ તો એ ફલ લેવા માટે આગ્રા જતી હતી. ઘરમાં એમ કે વાર્તા એમ કે છે કે અદરક કો શાક ખાઈ કે ગઈ હતી. અદરક નો શાક કેવો હોય, આપણે પેલી પાચરી કરી,
અદરક નો બાકી તો આમ મીઠા મરચા વાળો તો કઈ વગાડીને શાક ખાતો નથી, પણ આદા પાચરી લઈને ગઈ હશે તો એનાથી એનો કંઠ સુકાવા લાગ્યો. ઉષ્ણકાના દિવસો હતા, હજી આગ્રા સુધી પહોંચી નથી, પણ એનો કંઠ એવો સુકાવા લાગ્યો કે આગળ ચાલી શકી નહીં, એકદમ વિકળ બની ગઈ. અને એવા જ સમયમાં શ્રી ગુસાઈજી પધાર્યા. ગુસાઈજીને જોઈને હીન જાતિ છે એટલે આપના સંઘના વિષ્ણુએ શું કીધું કે કુંજરી થોડી આગી હટ જા. એટલે કુંજરીથી ઊભું થવાય તો આગી હટે, એને બતાવ્યું કે મારું ગળું સુકાય છે. ત્યાં તો શ્રી ગુસાઈજી પધારી ગયા આગળ સામે. આ કોણ છે? તો કે આ કુંજરી છે. શું કે છે? ખબર નહીં શું કે છે. ઈશારાથી બતાવ્યું કે મને જળ જોઈએ છે, મારું ગળું સુકાય છે, મને જલ જોઈએ છે. ઈશારાથી બધે વાણી પણ પ્રગટ નહોતી થતી. શ્રી ગુસાઈજી કીધું આને જલ પીવડાવ. વૈષ્ણવ શું કે અહીંયા આસપાસ ક્યાંય જલ નથી, હમારી જારી મેં શું પીવાઓ. વાર્તા બહુ સુંદર છે. હમારી જારી મેં શું લેવાઓ, હમારી જારી મેં શું લેવાઓ. એટલે વૈષ્ણવે જલ લેવડાવ્યું. કંઈક એને જીવમાં જીવ આવ્યો. શ્રી ગુસાઈજીને કહે છે કે શ્રી ગોકુલ કે કન્હૈયા સુને હતે આજ દેખે. ગોકુલ કે કન્હૈયા એટલે કેટલી સુંદર વાર્તાઓ છે. વૈષ્ણવ ગોકુલના જે કંઈ આપણને જેમ તેમ નથી પીરસી દીધું, બહુ સુંદર પીરસ્યું છે. 84 અને 200 ભાવ શું પીરસે, આપણને પ્રાણ આધાર દીધા છે. ગોકુલ કે કન્હૈયા એટલે પ્રાણ બચાવે જીવન આપે તેને કન્હૈયા કહેવાય. આપણને જીવન કોણ આપે છે? પ્રભુ આપે છે. પ્રભુ આપણને જીવન આપે છે માટે તેને કન્હૈયા કહેવાય. ગોકુલ કે કન્હૈયા સુને તે આજ દેખે. પછી તો આપ આગળ પધારી ગયા. હવે જલ અંદર ગયું છે તો કઈક બોલશે ને. જે અંદર જાય બોલે ચોક્કસ, એ આપને હંમેશા ધ્યાન. આપ અસમર્પિત લેશો તથેવ તસલી લેતી મત્વા ચિંતા ધ્રુતમ ત્યજે, તો હું ના જાણું કઈ. પણ જો ધરીને લેશો તો નિશ્ચિત એ બોલશે. અને કઈ નથી ધર્યું, પણ જલ તો પ્રસાદી અંદર ગયું, જલ અંદર ગયું. અને ધંધો શું છે ને કે ફલ વેચવાનો. જલ ભરે સો ફલ ભરે, આ તો ફલ વેચે ને જલ લીધું. એને કઈ દીધું નથી, હજી તો શરણે બી નથી આવી. કેમ કે હીન જાતિ ને કોણ શરણે લે? સંઘના જે વૈષ્ણવ આગ્રા તો ગઈ નઈ, પછી ગોકુલ આવી ગઈ. ફરી પછી ગોકુલ આવી ગઈ. હવે ત્યાં જ દ્વાર ઉપર બેઠી રહે છે, દ્વાર ઉપર બેસી રહે છે. ને એમ થાય છે કે કોણ ભાતીસો શ્રીનાજ ગુસાઈજી મેરો અંગીકાર કરેંગે. ભાતી જણાતી નથી. વૈષ્ણવને વાત કરી, જે સન્મુખ થતા હતા એ વૈષ્ણવને વાત કરી કે કોણ ભાતીસો શ્રી ગુસાઈજી મારો અંગીકાર કરે. વિષ્ણુએ શું કીધું કે તું ફલ વેચે છે ને, સુંદર સુંદર ફલ આગ્રાથી લાવવાના અને અડધા ભાવમાં દેવાના, અડધા ભાવમાં દેવાના. શ્રી ગુસાઈજી અંગીકાર કરાવશે, ગુસાઈજી અંગીકાર કરાવશે. લેત શ્રી એમને એમ નામ દેત અભય પદદાન લીધું. શું? જારી જેમ જલ લીધું ને. લેત શ્રી એમને નામ, એ નામ નતું, સીધું જલ સ્વરૂપ જ ગયું અંદર. લેત લીધું શું? તો કે યમનાજી. જારીજીમાં બિરાજે કોણ? તો શ્રી યમનાજી. ગુસાઈજી એ પોતાની જારીજી માંથી લેવડાવ્યું. લેત શ્રી અમને ના દેત અભય પદદાન. હજી તો દીધું છે, દેવાનું બાકી છે. શ્રી ગુસાઈજી ને દેવાનું બાકી છે. શ્રી ગુસાઈજી કોણ વાતીસો મેરો અંગીકાર કરેંગે. વૈષ્ણવ કેવી સુંદર વાત કરી કે તું જે ફલ લાવે છે નડધા ભાવમાં દે છે. કેમ કે લેશે કોણ? તો કે વૈષ્ણવ. તું આટલા આટલા મોંઘા ફલ લાવે તો કોઈ લઈ ના શકે. લઈ ન શકે તો કેમ અંગીકાર કરાવવા? તને ત્યાં સુધી પહોંચવું છે તો ફલના દામ અડધા કરી દે. એને માની લીધું. વિષ્ણુ કહે શું કરીએ હો? વિષ્ણુ ક્યારે આપણને અન્યથા માર્ગદર્શન ન આપે. આપના આત્મકલ્યાણનો આપ વિચાર કરો તો, બાકી મને ખબર નથી. આ આધ્યાત્મિક ક્ષેત્ર છે એટલે આત્મકલ્યાણનો ક્ષેત્ર છે. અહીંયા ઘણા બધા સંતો આવે છે, ઘણા બધા વાલકો આવે છે, એ આધ્યાત્મિકતા આપને આપે છે, આપને આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે. લે તશી અમને નામ લઈ તો ગવાઈ ગયું, યમનાજી તો લેવાઈ ગયા. હવે જેટલા માર્ગમાં લઈ આવે ફલ અડધા ભાવમાં આપે. વિષ્ણુ શું કરે કે એ કુંજરી પાસેથી લઈને જ ગુસાઈજીના ઘરમાં પધરાવે. ગુસાઈજી ભોગ ધરે. પછી જયારે આપ પોતે આરોગે એટલે વિષ્ણુને કહે છે કે કહાં શું એ ફલ લાય તે બહોત સુંદર હતે. વિષ્ણુ બી પાછા સરાહના કરે કે પ્રભુ એક કુંજરી એક બાર બેસી રહે છે, બહુ સુંદર ફલ લઈ આવે છે અને એ એટલા આપણને અડધા દામમાં આપે છે. આપ હસે, આપને તો બધી લીલા ખબર હોય. આપ માત્ર હસે, બહુ સુંદર ફલ આરોગ્ય છે.
હવે જેટલા પૈસા હતા ને એમાં પાછા અડધા ભાવમાં આપે, પૂરું થઈ ગયું. હવે દ્રવ્ય નીકળ્યો, હવે ફળ લાવવાના પૈસા નથી, પણ છતાંય આશ છૂટી નથી, છતાંય આશ છૂટી નથી. શ્રી ગોસાઈજી મારો અંગીકાર ચોક્કસ કરશે, ચોક્કસ કરશે. એક દિવસ એવું આવ્યું કે પોતાની દુકાન ઉપર બેઠી હતી, હતું કાંઈ નહીં, હવે કાંઈ બચ્યું નથી, ફળ બી નથી, નિર્વાહ બી કોણ વાતી શો થાય. એટલે કંઠ પાછું સુકાવા લાગ્યું. કંઈક લીધું નહોતું, મહાપ્રસાદ લીધા નહોતા, જલ કાંઈ પણ લીધું નહોતું, ખાન પણ હતું નહીં, દુર્બલ થઈ ગઈ અને હાર્ટ ઉપરથી પડી, હાર્ટ ઉપરથી પડી ગઈ, નીચે દુકાનમાંથી પડી ગઈ નીચે. ગોકુલની ગલીઓ સાંકરી, ગોકુલની ગલીઓ સાંકરી, આ હાટમાંથી પડી ને એટલો આખો લાંબી, આવા જવાનું માર્ગ રોકાઈ ગયું. સ્ત્રીને ઓળંગાય નહીં હો, આ ધ્યાન રાખજો, સ્ત્રીને ક્યારે ઓળંગીને નહીં જવાનું, એમાં પોતાની પત્નીને તો જરાય નહીં, પત્નીને તો જરાય નહીં ઓળંગવાનું. સ્ત્રીને ઓળંગાય નહીં, શાસ્ત્રના વિરુદ્ધ છે. એટલે અટકી ગયું મારા, અટકી ગયું, બધા ભેગા થઈ ગયા, કેમ કે એક સ્ત્રી પડી બેભાન થઈ ગઈ છે, એના પ્રાણ અહીંયા અટક્યા છે, બધા દોડી પડ્યા, શું થયું શું થયું. હવે તો મૂર્છામાં છે, એને કઈ ખબર જ નથી, એ મૂર્છામાં છે, ભીડ થઈ ગઈ ત્યાં. એ સમય વાર્તા એમ કે છે કે તે સમય શ્રી ગોસાઈજી નવનીત પ્રિયાજી કે ઝારીજી લેકે પધારત હતે, એવી કઈ અનોસરકી. નવનીત પ્રિયાજી કે રાજભોગ કે ઝારીજી લઈને પધારતા હતા અને ભીડ જોઈ, એટલે શું કે છે કે વો ભીડ ક્યો ખડી હૈ. એક વૈષ્ણવે કીધું કે વો કુંજરી હૈ ને હાટ પે શું ગીર ગઈ, એના હવે દેહ છૂટવાની તૈયારીમાં છે. એ જે ઝારીજી આત્મા હતી એ સ્ત્રી હસ્ત લઈને શ્રી ગોસાઈજી આગળ પધાર્યા. દેત અભય પદદાન, દેત અભય પદદાન. આ શ્રી ગોસાઈજી પધારે એટલે વૈષ્ણવે તરત માર્ગ કરી દીધું અને ત્યાં જઈને કુંજરીને જોયું. પેલા તો વૈષ્ણવે આપની પોતાની ઝારીજીમાંથી, એટલે શ્રી ગોસાઈજીની ઝારીજીમાંથી વૈષ્ણવે જલ લેવડાવ્યા હતા. હવે કંઈક એવું આવી ગયું કે શ્રી ગોસાઈજી નવનીત પ્રિયાજીની ઝારીજી લઈને પોતાના હસ્તકે જલ લેવડાવે છે. શ્રી ગોસાઈજી જયારે પોતાના હસ્તકે જલ લેવડાવે છે, દેત અભય પદદાન, દેત અભય પદદાન. રસિકો પ્રીતમ પિયા બસ જો ઇનકે. જયારે કોઈ બાલક આપને પૂજસવા પધારે ને વૈષ્ણવ, કેટલાક ટેકાણા બાળકોની સાથે બેઠકજી કરવા જાઓ, બાળકોનો ધર્મ છે, બાળકોની પ્રિયતા છે, કે એક વાર તો વૈષ્ણવને કંઈક પીરસવા માટે આવવું જ. પછી જયારે જે આપની ઈચ્છા મરજીમાં આવે પીરસતા હોય, ત્યારે વૈષ્ણવ કોઈ તો પાતળમાં લઈ લે, ખાસ કરીને પુરુષ વર્ગોને કહેવાનું કે પાતળમાં મુકાવી દે, અહીંયા મૂકો, એટલે મૂકી દે, બાળક તો મૂકી દેશે. કેટલાક એવા હોય હાથમાં લે, અને કેટલાક હોય સીધું મુખમાં લે, સીધું મોઢામાં જ લે. પછી ભલે ને અહીંયાથી રેલા ઉતરી જાય, ભલે ઉતરી જાય, એ ગમે તે. કેટલીક વાર હોય કેમ કે કોઈ કોઈ લેવડાતા લેવડાતા રેલા ઉતરી જાય તો આપણને એમ ત્યારે કપડાં બગડશે, એ ગમે તે થાય. લે તશી અમને નામ દેત અભય પદદાન. જ્યારે બાલક પીરસવા આવે ત્યારે આપને અભયતા આપે છે. અભય એટલે આ બધી વાતો બહુ સુંદર છે. આપણે કેટલી જલ્દી જલ્દી એમનાજીના પદ જામ નિયમ કરીને પૂરા કરી દઈએ. હું કેમ વસંતિકા બેનને કહું કે આને પૂરા કરી દઈએ. અભય એટલે એક એક વસ્તુ સમજવાની છે. અભય એટલે શું? આપણને તો એટલો બધો ભય લાગેલો છે. અભય જુદું, નિર્ભય જુદું અને ભય જુદું. અભય અલગ છે ને નિર્ભય અલગ છે. નિર્ભય એટલે નિશંક થઈને ઘૂમે, કોઈના બાપનો ડર નહીં. હા, આપણે કોઈ ગલત કામ નથી કર્યું તો કોઈના બાપનો ડર નહીં. અભય એટલે શું? વિશ્વાસ કે આ મારો છે, હવે મને કોઈ ભય નથી, આ મારો છે, આવો કોન્ફિડન્સ થવો જોઈએ ને, દેટ ઇઝ એ અભય. અભય જેનું નામ અભય હોય, જરાક ફૂલાઈ જજો, જરાક ફૂલાઈ જજો. કેમ કે આ વખતની તો રાશિમાં મેષ રાશિને સૌથી વધારે આવક છે, 14 આવક ને 5 જ આવક છે. દેત અભય પદ દાન. જયારે શ્રી ગોસાઈજી પોતે પોતાના હસ્તકે લેવડાવે છે તો શું લેવડાવતા હશે? ગઈકાલે કિશોરીબાઈને શ્રી યમનાજી લેવડાવતા હતા, આજે આ કુંજરીને શ્રી ગોસાઈજી લેવડાવી રહ્યા છે પોતાના હસ્તકે. જયારે શ્રી ગોસાઈજીએ ઝારીજીનું જલ દીધું પલભર માટે, એક ક્ષણ માટે. આમ તો સૃષ્ટિનું આવાગમન આમ ચાલુ જ છે, ચાલુ જ છે. પૃથ્વી ફર્યા જ કરે છે. સૃષ્ટિમાં કોઈ ને કોઈ જીવ ઉપર આવે છે અને કોઈ ને કોઈ જીવ પાછો ભૂતલમાં આવે છે, એટલે આમ તો ચાલુ ને ચાલુ છે. પણ જેટલી વાર કુંજરી આપણે બધા નથી કહેતા, જરાક તો આડા પડો, આખો દિવસ થાકી ગયા, જરાક તો આડી પડ. પણ
આપણે તો આડા પાડવો પણ કેટલો સારો છે, જરાક જો આડા પડી એટલે કુંજરી આડી પડી. શ્રી ગોસાઈજી પધાર્યા અને પોતાના હસ્તકે ઝારીજીનો જલ લેવડાવ્યું, એટલી વાર માટે પુષ્ટિ સૃષ્ટિનું આવાગમન રોકાઈ ગયું. પુષ્ટિ સૃષ્ટિનું આવાગમન રોકાઈ જવાનો મતલબ કે એક જ ઠેકાણે એનું રમણ ચાલુ, રમણ રોકાતો નથી. રમણ એટલે કેટલી વાર જયારે રમણ વાત કરીએ ને તો બધાના માનસ પટલ ઉપર એક સ્ત્રી આવી જાય ને એક પુરુષ આવી જાય. હા એ તો છે જ, હા એ તો છે, ના ક્યાં પડી છે, આપણે કોઈ વાતમાં ના નથી ને ભાઈ, જરાય નહીં ને. પણ પછી ઓલા બોડીલી પુરુષ અને સ્ત્રીલી પુરુષ નહીં, લિંગ જોઈએ, લિંગ જોઈએ. દ્રષ્ટિનો દ્રશ્યથી રમણ. દ્રષ્ટિ શું છે તો કે સ્ત્રીલિંગ, દ્રશ્ય શું છે તો કે પુલિંગ. પછી હમણાં જ વાસંતી કાબેન ત્યાં ગયા હતા ને, સાંજનો સમય હતો અને એવું સુંદર લાઇટિંગ હતી, કેટલું સુંદર વ્યૂ છે. દ્રષ્ટિનો દ્રશ્યથી રમણ થયું તો શું પ્રગટ થયું? સુંદર. સુંદર શું છે તો કે પુલિંગ. રમણ થાય તો કોઈને કોઈ પ્રગટ તો થવાનું છે, પણ આપણે ઓલા સેક્સના હિસાબમાં લેવા જઈએ. તથેવ તસ્યલી લેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત, એટલે પુષ્ટિ માર્ગને આપ બહુ સુંદર દ્રષ્ટિએ જોજો. રમણ તો છે જ, મગર દ્રષ્ટિનો દ્રશ્યથી રમણ, વાણીનો કર્ણથી રમણ. વાણી એટલે સ્ત્રીલિંગ, કર્ણ એટલે પુલિંગ. આપને શું તો કે બહુ આનંદ આવ્યો. કોણ પ્રગટ થયો? આનંદ. આનંદ એટલે પુલિંગ. હવે ક્યાં નર આવ્યું ને ક્યાં નારી આવી? લિંગ ચોક્કસ આવ્યું, લિંગ ચોક્કસ આવ્યું. એટલે મનને આપણે એવા ઉજ્જવલ તરીકાથી રાખીએ ને તો શું અંદર કાનમાં ગોલે સુનો તો હાય હાય કેવો વારી જાઉં ને બલિયારી જાઉં. કેવો આનંદ આવે છે કે જ્યારે મન તાહી કે હાથ નિર્મોલ નાગ દીજીએ જોઈ નીકો કરી પરખી જાને, લેત શ્રી અમને નામ દેત અભય પધરાન, રસિક પ્રીતમ પિયા વસજો ઇનકે. શ્રી ગોસાઈજીને પોતાને પાસે અટકાવી દીધા છે, જે ગોસાઈજી ક્યારેય અટકતા નથી એ ગોસાઈજીને અટકાવી દીધા પોતાની પાસે અને પલભર માટે જલ લેવડાવ્યું. અહીં તો બીજું પદ વિરમી ગયું. આપણી પાસે સુંદર પ્રસંગ છે, પદ છે, પદ આવે છે. આપણે શરૂઆત કરી દઈએ છીએ, ત્રીજા પદનું પ્રવેશ કરીએ. ત્રીજું પદ છે કહત શ્રુતિ સાર નિર્ધાર કરી, કે અમારા કીર્તનજીને કહીશ કે આપ એક પદ બોલો. કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે
કેવું સુંદર પદ છે, કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે. શું કહે છે શ્રુતિઓ, કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે, શું કહે છે શ્રુતિઓ. આની યુતિ લાગશે, આ પંક્તિ છે, કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે. ઇન બિના કોન એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. આ એક પંક્તિ શું કહી રહી છે શ્રુતિઓ, આની યુતિ તો લાગશે જ, એનો જવાબ તો જોઈએ. યુતિ લાગે છે 20મા પદમાં. 20મું પદ છે ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જો દેહી. આ કહી રહી છે શ્રુતિ, શું કહી રહી છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જો દેહી. યમુનાજી આપે છે ભાગ્ય ને સૌભાગ્ય. પંક્તિ છે કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે, ઇન બિના કોન એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે, શ્રુતિઓ શું કહી રહી છે. 20મા પદમાં યુતિ લાગી, ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જ દેહી. 252 વાર્તા પૈકી સંખ્યા 67મી વાર્તા, 67મી વાર્તા, રાજા જ્યોતસિંહના પુરોહિતની વાર્તા. રાજા જ્યોતસિંહના પુરોહિતની વાર્તા. લીલામાં નામ છે સૌભાગ્ય સુંદરી. લીલામાં આ પુરોહિતનું નામ છે સૌભાગ્ય સુંદરી. યમુનાજીના યુથની છે, યમુનાજીના યુથની છે આ સખી. યમુનાજીના યુથની છે, સૌભાગ્ય સુંદરી નામ છે. પહેલા પંક્તિ આવી, પછી યુતિ લાગી, અને હવે સંગતિ એટલે પ્રમાણ. પુરોહિત, આ તો આપણે ગુજરાતી ભાષા છે એટલે ગોર ગોર કરીએ. હિન્દી ભાષામાં એને પુરોહિત, યે હમારે પુરોહિત હૈ, યે રાજ પુરોહિત હૈ, યે બ્રજ પુરોહિત હૈ, અમારા બાલકોના પણ પુરોહિત હૈ. પુરોહિત કરવા વાળા, અધૂરો નહીં એટલે પુરોહિત છે. પુરોહિત કરવા વાળા છે, અધૂરો નહીં. સૌભાગ્ય સુંદરી છે. રાજા જ્યોતસિંહને ત્યાં પ્રથમ કુંવરનો જન્મ થયો. જે વલ્લભપુરના બાલકને ત્યાં હોય, ઠાકોરજીનું હોય, તો ત્યાં પ્રાગટ્ય કહેવાય, બાકી તો બધાને ત્યાં જન્મ થાય છે. પ્રથમ કુંવરનો જન્મ થયો, રાજાને ત્યાં છે એટલે કુંવર. કુંવરનો જન્મ થયો, છઠ્ઠી દેવી ભાગ્ય લખવા આવ્યા. અમારે ત્યાં કહેવાય છે છઠ્ઠી હોય ને, ભાઉજી બેટીજી હોય તો શું થઈ ગયું, બાળક આવે ને તો એની માને સવાર સુધી જાગવાનું, કમસે કમ પ્રાતઃના 4 વાગે સુધી તો જાગવાનું જ. એ સુવાવડીને સુવાના, સવાર દિવસમાં સુઈ જાય. પણ રાત્રિએ, એક તો છઠ્ઠી થાય એટલે ઘરમાં પ્રસંગ હોય એટલે કોઈ હોસ્પિટલમાં તો મળે જ નહીં, એટલે ત્યાં જે પણ બેઠું હોય, એટલે સાંજના 6 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી એને સુવાનું નહીં. સવાર આખો દિવસ સુઈ લે છઠ્ઠીના દિવસે. અને લેવડાવીએ પણ એ રીતે સવારે વધારે ભારે કે બપોરે ને હાઈ ક્લાસ ઊંઘ આવી જાય. પછી રાતની સુવાના ઊંઘ ના આવવા માટે પ્રસંગ કહેતા રહીએ, કંઈક વાતો કરતા રહીએ, પછી અમારા ઘરના બધા ત્યાં જઈએ, ઓલી સુવાવડીને કંકુ કરીએ, આવેલા બાળકને તિલક કરીએ, એની આરતી ઉતારીએ, થોડી ડીંગા મસ્તી કરીએ, એટલે એનું મન થોડું એ રીતે થાય કે આનંદ આનંદમાં આવી જાય. એવી રીતે તેને સવાર સુધી જગાડીએ, ભગવદ્ નામ લેવડાવીએ, ભગવત નામ લેવડે. આપણે પોતે નામ લઈવા લાગીએ ને તો ઊંઘાવા લાગે, બગાસ આવવા લાગે. કેમ કે નિદ્રા દેવીને તો વતન છે ને કે જ્યાં ભગવત કથા થતી હોય, ભગવત નામ લેવાનું ત્યારે તમારે ત્યાં જવાનું અને ભક્તોની આંખમાં બેસી જવાનું. નિદ્રા દેવીને વરદાન મળેલું છે એટલે વરદાન તો પછી વર્તા જ. યદી સુવાવડી પોતે જ લેવા લાગશે ને તો એને ઊંઘ આવી જશે. એટલે કોઈ ના કોઈ એવું વાતાવરણ બનાવી રાખીએ કે ભગવત નામને ભગવત નામ લેવાય અને તેને સુવાય નહીં. કેમ કે છઠ્ઠી દેવી ભાગ્ય લખવા આવે છે, છઠ્ઠી દેવી ભાગ્ય લખવા આવે છે. રાજા જ્યોતસિંહને ત્યાં પણ કુંવરનો જન્મ થયો. છઠ્ઠીના દિવસે છઠ્ઠી દેવી ભાગ્ય લખવા આવ્યા. ત્યાં જે છઠ્ઠી મંડાય છે ત્યાં એક લાલ પેન, અરે પેલા એનો શું કહેવાય, હા ખડીયો, હા ગુજરાતીમાં થોડું ખડીયો, અને ત્યાં એક વાંસનું કલમ મુકાય, અને ત્યાં પછી આખી રાત દીવો બળે. દીવાના ઉપર એક બટેરો ઢાંકેલું હોય, એમાં કાજલ પડે, અને એ કાજલ બાળકને આંજવામાં આવે. અત્યારે તો કોઈ કાજલ જ નથી લગાડતું. કાજલ એટલે, કાજલ એટલે મેષ, હા મેષ રાશિ તો છે જ ભાઈ. કાજલ એટલે શ્યામ,
જ્યાં સુધી શ્યામ સુંદર ને તમે આંજો નહીં તો શ્યામ ક્યાંથી દેખાય? ક્યાંથી દેખાય? એટલે કાજલ તો લગાડવાનો, અને કાજલ તો શિંગારનો મહત્વપૂર્ણ છે. જેમ જેમ આગળ ચરણો જશે, પદો આવશે, સોલ શિંગારના નામ આવશે, સોલ કલાના નામ આવશે, 14 લોકના નામ આવશે. એમાં કાજલ, સોલ શિંગારમાં કાજલ તો આવી જ ગયું. કાજલ ના હોય તો ગમે તેટલો શિંગાર કરીએ સોનો લાગે. શિંગાર તો સ્ત્રી જ કરે, પ્રભુએ સ્ત્રી બનાવી છે તો બધા પુરુષો ખાઈ શકે છે, ધંધા પાણી ચાલે છે. સ્ત્રીઓથી તો આખો જગત ચાલી રહ્યો છે, સ્ત્રી ના હોય તો શું થાય? મને તો પ્રાઉડ છે કે પ્રભુએ સ્ત્રી બનાવી, કેમ કે સ્ત્રીની પાસે શું હોય છે? એકદમ કોમલ હૃદય હોય છે, કોમલ હૃદય હોય છે. એટલે એના ઉપર પછી કાજલ બને, કાજલ પડે એટલે પછી એને કાજલ આંજે. એને કે ઘરનું આંજન છે, ઘરનું આંજન છે. પેલા બધી પ્રથાઓ બહુ સારી હતી, હવે તો તથે તસે લીલેતી થઈ ગયું છે. હવે જે થાય છે પ્રભુની ઈચ્છા, એને સમયને માન આપણે આપીએ છીએ. છઠ્ઠી દેવી ભાગ્ય લખવા માટે આવ્યા. જ્યારે ભાગ્ય લખીને છઠ્ઠી દેવી જતા હતા, આ પુરોહિતે રોક્યા. પુરોહિતે રોક્યા, રોકીને શું કહ્યું કે આ કુંવરના ભાગ્યમાં તમે શું લખીને જાઓ છો? છઠ્ઠી દેવી રાજપાટ કેમ છે? છઠ્ઠી દેવીએ ના પાડી કે આ કુંવરના ભાગ્યમાં રાજપાટ નથી. તો શું કરશે આ કુંવર? કે એના આંગણે એક બાંડિયો બળદ રહેશે. બાંડિયો બળદ એટલે બધામાં કેટલો બધો સવાલ છે ને. બાંડિયો બળદ એટલે જેનું એક જ સિંગડું હોય, સિંગડા ઉપરથી બળદની પહેચાન ઓળખાણ હોય છે, એના દાંત ઉપરથી બળદની ઓળખાણ હોય છે, ઘોડાના પણ દાંત ઉપરથી બળદની ઓળખાણ હોય છે. એક બાંડિયો બળદ એના દ્વાર ઉપર રહેશે, નિત્ય ભારો વેચીને નિર્વાહ કરશે. હવે ઘાસનો ભારો લઈ આવો, લકડીનો ભારો લઈ આવો, છાણાનો ભારો લઈ આવો, નિત્ય ભારો લાવીને નિર્વાહ કરશે, ભારો વેચશે અને નિર્વાહ થશે. ઠીક. છઠ્ઠી દેવી ગયા. થોડા સમય પછી રાજાને ત્યાં બીજા કુંવરનો જન્મ થયો, એને પણ ભાગ્ય લખવા માટે છઠ્ઠી દેવી આવ્યા. વળી સૌભાગ્ય સુંદરીએ રોક્યા, અરે છઠ્ઠી દેવી, આ બીજા કુંવરના ભાગ્યમાં તમે શું લખ્યું છે? રાજપાટ છે કે નહીં? નહીં તો નિત્ય એક શિકાર કરશે, શિકાર વેચશે અને નિર્વાહ કરશે. ઠીક. છઠ્ઠી દેવી ગયા. થોડા સમય પછી રાજાને ત્યાં કુંવરીનો જન્મ થયો, એનું પણ ભાગ્ય લખવા છઠ્ઠી દેવી આવ્યા. એ જતા હતા એટલે વળી સૌભાગ્ય સુંદરીએ રોક્યા, છઠ્ઠી દેવી આના ભાગ્યમાં શું લખો છો? છઠ્ઠી દેવીએ કહ્યું, આના ભાગ્યમાં પણ રાજપાટ નથી, આ વિષ્યવૃત્તિ કરશે અને નિર્વાહ કરશે. ઠીક. જવા દીધા. આ બંને કુંવર અને કુંવરીનો લીલામાં નામ છે લીના, વીના, પ્રવીણા. આ લીલામાં ત્રણેય, બે કુંવર અને એક કુંવરીનું નામ છે લીના, વીના, પ્રવીણા. બધી રાશિઓ ધ્યાનમાં રાખવાની, કેમ કે આજે રાશિ આવશે, આજે નહીં તો કાલે આવશે. કેમ કે જેમ પદ જેમ જેમ પૂરું થતું જશે, રાશિ ચોક્કસ આવશે કે રાશિ એટલે શું. ચાલો ને આપને બતાવી દઉં. મેષ રાશિ એટલે ભોળી રાશિ. મેષ રાશિ ભોલી હોય, એના હૃદયમાં છલકપટ ના હોય, પછી બાકી મને ખબર નહીં હોય, બાકી મને ખબર નહીં, મને તો બધા ભોળા દેખાય છે. વૃષભ રાશિ, વૃષભ રાશિ માટે કોઈ કમેન્ટ્સ ન હોય, કારણ કે ભગવાનની રાશિ છે, પ્રભુની રાશિ વૃષભ છે. લીલામાં પ્રભુનું નામ છે વાસુ. વસંતિકા બેન માટે કઈ ના કહેવાય. વસંતિકા બેન માટે કઈ ના કહેવાય, કે બો વને ઓ. હવે જેનું જેનું જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે સમજી લેવાનું છે. વૃષભ રાશિ માટે કોઈ કમેન્ટ્સ ન હોય, કારણ કે પ્રભુની રાશિ છે. મિથુન રાશિ મહાન, મિથુન રાશિ મહાન હોય. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિ ચબરાક હોય, બહુ ચબરાક. જે હોય તે હો, હું શું કરું? મને તો શાસ્ત્ર જે બતાવ્યું છે એમાં કહું છું. સિંહ રાશિ નિર્ભીક, કોઈનાથી ડરે નહીં. સિંહ રાશિ, સિંહ રાશિ. મકર રાશિ, હું પાછું કહીશ, રિપીટ કરીશ, મકર રાશિ તેજસ્વી હોય. કન્યા રાશિ ચતુર હોય. કોઈની વાત, આપણી વાત કોઈના ગળામાં ઉતરાવી હોય ને તો કન્યા રાશિને કહી દઉં,
પ્રવીણા, ગુડ. એમાં પ્રવીણા તો આવી જ ગયા છે. ધનરાશિ, ધનરાશિ ગુસ્સા વાળી હોય. હવે આઈ એમ સો સોરી ફોર સમથિંગ સમથિંગ સો. ધનરાશિ ગુસ્સા વાળી હોય. તુલા રાશિ, શું કહું, મારા વરની રાશિ છે એટલે, મારા વરની રાશિ તુલા રાશિ છે. તુલા એટલે તુલા તુલા. તુલે એમ તો કે જ નહીં, તુલા જ કે તુલે. થોડીક વાર માટે આપણે ગમત કરી લઈએ. મેં અહીંયા લખ્યું છે મારા વરની રાશિ વતી ના બોલવું, પણ બોલાઈ ગયું, શું કરું, સોરી. પછી આવે કુંભ રાશિ, મંગલકારી છે. કુંભ રાશિ મંગલકારી, કુંભ રાશિ મંગલકારી છે. હા, કર્ક રાશિ ભરોસો ના કરવો. કર્ક રાશિ બીચમાં રહી ગઈ, કર્ક રાશિ નો ભરોસો ના કરાય. રાશિ છે, શું કરું, રાશિ નો ભરોસો ન કરાય, વ્યક્તિ નો તો કરાય. હવે વ્યક્તિ બી શું કરે, જેની રાશિ જન્મથી આવી હોય એ પ્રમાણે નામ રાખવું પડે. વ્યક્તિ તો સારું છે, પણ રાશિ તથે તસલી લેતી મતવા ચિંતા ધ્રુતમ ત્યજેત. ક્યારે પોતાની વાત ઉપરથી ફરી જાય ને કહેવાય નહીં, એને કહેવાય ભરોસો ના કહેવાય. પછી આવે મીન રાશિ, સૌથી વધારે ભોળી, આનો ઉપયોગ ન કરે. એક હૃદયનું ભોળું, અનેક બુદ્ધિનું ભોળું. જલ્દીથી મીન રાશિ પોતાની બુદ્ધિનો ઉપયોગ ના કરે. કોઈ કહ્યું ને એટલે હે આમ ચલો, અરે પણ હે શું, પેલા વિચારો તો ખરો કે આ બરાબર છે કે નહીં. જે પણ હોય અહીંયા મીન રાશિ ભોળી, મન એટલે બુદ્ધિનો વપરાશ જલ્દી ના કરે એ પ્રમાણેની ભોળી. બધી રાશિઓ આવી ગઈ અહીંયા તો લીના વીના અને પ્રવીણા. ફરી એકવાર રિપીટ કરી છે, મેષ રાશિ ભોળી, વૃષભ રાશિ પ્રભુની છે એટલે કમેન્ટ્સ કરાય નહીં, મિથુન રાશિ મહાન, નોટ ફોર માય સેલ્ફ બટ કૃષ્ણ, વૃશ્ચિક રાશિ ચબરાક, સિંહ રાશિ નિર્ભીક, મકર રાશિ તેજસ્વી, કન્યા રાશિ ચતુર, ધન રાશિ ગુસ્સાવાળી, કર્કનો ભરોસો ન કરાય, કુંભ રાશિ મંગલકારી અને મીન રાશિ ભોળી. હા તુલા, અરે હા તુલા તો રહી ગઈ, તુલા તો રહી ગઈ, કમાકા. તુલા એટલે લેવા વાળી, લે જ લે, દે નહી, તુલા તુલા. હવે જેને પણ તુલા હશે ને ઘરે જઈને પોતપોતાના વરનો વારો કાઢશે. અમારી રાશિ તુલા 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 એમ પ્રયાસ કરશે. થોડીક વાર માટે ગમત છે વૈષ્ણવ કે થોડીક વાર આપને જરા ક્યાંક ઊંઘ ભૂંગ આવતી હોય ને તો ઉડી જાય, ઉડી જાય એટલે આ થોડી ગમત કરવા માટે છે. બાકી તો તથે તસે લીલેતી છે. અહીંયા લીના વીના ને પ્રવીણા પોતપોતાની રીતે મોટા થતા ગયા. રાજા જોતસિંહ તો લીલામાં પહોંચી ગયા. રાજા જોતસિંહ નો લીલામાં નામ છે કાલિંદી, કાલિંદી. લીલામાં પહોંચી ગયા. હવે ત્રણેય બાળકો એટલે ત્રણેય કુંવર કુંવરી મોટા થતા ગયા, પણ બાજુના દેશવાળાએ દેશવાળાએ યુદ્ધ છેડ્યો છે અને બચાવનો કોઈ પક્ષ દેખાતો નથી. પોતપોતાનો બચાવ કરીને બધા ભાગી ગયા. ખબર કાઢવા માટે મોટા કુંવરને ત્યાં ગયા. હવે ક્યાં રાજાશાહીમાં રહેતા હોય, રાજાશાહીમાં રહેતા હોય અને ઉચિંતાનું પછી એવી રીતે આવી જાય કે ભારો વેચીને નિર્વાહ કરતા હોય, નીચું જોવાનું થાય, નીચું જોવાનું થાય. જ્યારે પુરોહિત આવ્યા પહેલા તો પુરોહિતનું બહુ માન કરાતું હતું. હા અત્યારે તો આપણા ઘરમાં ગોર આવે ને તો બે ચોરે કલાક સુધી તો આપણને લેવા જ આવ્યો છે, આ પ્રમાણેની આપણામાં ભાવના આવે છે. આ બધી ભાવના નહીં કરવાની, હા દેવાનું. એ વ્રજીના પાસી છે, એ આપણો ગોર છે, એ આપણો પુરોહિત કરવાવાળો છે. થોડુંક લઈ જશે તો જાજુ દઈ જશે, એનો માન રાખવાનો, કેમ કે એ પુરોહિત છે. પુરોહિત આવ્યા, મોટો કુંવર તો નીચું જોઈ ગયો. પુરોહિતે પૂછ્યું, કુંવર કોણ માતીસો નિર્વાહો છે, શું કહું બાપજી, નિત્ય ભારો વેચું છું, આ બાંડિયો બળદ બાંધેલો છે એના ઉપર ભારો લઈ આવું ને વેચું, કાલે તું ભારો લેવા જાય તો હું પણ તારી સાથે આવીશ. પુરોહિત સાથે આવ્યા, ભારો વેચવા ગયા તો પુરોહિત શું કહે છે કે આ બાંડિયો બળદ બી વેચી નાખ. અરે બાપુજી, આને જો વેચી નાખીશ તો શું મારા માથા ઉપર ભારો લઈ આવીશ,
હું તને કહું છું ને, વેચી નાખ. પુરોહિતની અમન્ય બહુ રખાતી હતી. પછી આ તો રાજપુરોહિત છે, રાજપુરોહિત છે. કુંવરે કીધું કે વાજ ભારો સાથે બળદ વેચી નાખ. ઓલા કુંવરે વેચી નાખ્યો. ઘરે આવીને એમાંથી જે આવ્યું કંઈક સિદ્ધ કરીને પ્રસાદ લીધો. રાત આખી કુંવરને ઊંઘ ના આવી કે આ પુરોહિત ક્યાં આવ્યા, અહીંયા મારો બળદ સુધા વેચાવી દીધો, હવે કાલે શું મારા માથા ઉપર ભારો લાવીશ. ઓલા તો પુરોહિત આરામથી સુઈ ગયા. જીવ બળતા બળતા મોટા કુંવર સવાર થઈ અને ઉઠ્યા. ઉઠીને જેમ ઘરનો દરવાજો ખોલ્યો, સામે જ બાંડ્યો બળદ ઉભો હતો. હરખના મારે પાર ના આવ્યો, ક્યારે આપણે તો આ વેચી દીધું હતું. વેચનારો તો પોતાના ઘરે લઈ ગયો ને, બળદ બાંધી દીધું હોય, છૂટો ના મૂકે. આ ક્યાંથી આવી ગયો? પુરોહિતને જોઈને કે જ્યાં પુરોહિતે કૃપા કરી, આ પુરોહિત કરવા વાળા છે. પછી પુરોહિતે શું કીધું કે તારે રોજ ને રોજ ભારા સાથે બળદ વેચી દેવું, તને જે મળતું હતું એના કરતા ડબલ આવવા લાગ્યું. હવે તો આના દિવસો ફરી ગયા. રોજ ભારા સાથે બળદ પણ વેચી આવે ને રોજ એક બળદ ત્યાં બાંધેલો એને મળે, આપણે શું વાંધો છે, આપણે શું વાંધો છે, રોજ બળદ વેચી નાખો. પછી કુંવર જયારે એમ લાગ્યું કે વેલ સેટ થઈ ગયા, એટલે કે હવે બીજા કુંવરને ત્યાં જાઓ. બીજા કુંવરને પૂછ્યું, કોણ ભાતી શું નિર્વાહ થાય છે? શું કહું બાપજી, રોજ એક શિકાર કરું છું અને એ શિકારને વેચું છું, એનાથી જે મળી આવે તેનાથી નિર્વાહ કરું છું. કે શું મળી આવે તેને? કે રૂપિયો, અડધો રૂપિયો, રૂપિયો મળી આવે. ઠીક, હું તને કહું, હું બી તારી સાથે શિકારમાં આવીશ. બંને ચડી ગયા વૃક્ષ ઉપર. વન્ય પ્રાણીઓના ટોળાના ટોળા નીકળે. ઓલો જલ્દીથી તીર સાધે કે આનો હમણાં શિકાર કરો. ઓલો પુરોહિત રોકી દે, નહીં આને નહીં મારવાનું, આને નહીં મારવાનું. અરે બાપજી, આના તો 10 રૂપિયા આવશે. અરે હું કહું તેને જ મારવાનો, નહીં મારવાનું. બાપજી એટલા હાથે દિવસે શિકાર હાથમાં આવતા હતા, પણ આ પુરોહિત કોઈને મારવા નતે. અને એના મનમાં એમ થાય કે આ પુરોહિત ક્યાંથી આવ્યા, આજે તો મને કેવા સારા સારા શિકાર મળતા હતા, આજે તો મને 1000-1000 રૂપિયા મળી જાય એવા શિકાર મળતા હતા, પણ આ બાપજીએ કાંઈ ન કરવા દીધું. મનમાં એને કોસવા લાગ્યો. અને એટલામાં ત્યાંથી હાથીઓનો ટોળું નીકળ્યું. હાથીઓનો ટોળું, હાથીને અહીંયા માથામાં ગજ મોતી હોય છે, પણ એ હાથી મરે પછી જ કાઢી શકાય. શ્રી મહાપ્રભુજીને એવી કૃપા છે કે નટવર ગોપાલ કાકાજીએ મને ગજમોતીના દર્શન કરાવ્યા. એમની પાસે બિરાજતો હતો કે દેખ રાજા બેટી, આખું ગજમોતી કહે, અને એ ગજમોતીને વિંધાતું નથી, એને જડાય પણ વિંધાય નહીં. મોતી આપણે વિંધીને કંઈ પણ આભરણ બનાવવું પડે, પણ ગજમોતી અવળો મોટો, એ ક્યાં આવશે, કોને દર્શન? એ તો નટવરલાલ કે ખેલવે કહે. નટવરલાલ જ્યાં ભાતી શો ખેલે. એટલે એ ગજમતીના દર્શન જોકે મેં તો કર્યા છે. સિંહના માથામાં, અરે હાથીના માથામાં હોય છે. જે હાથીના માથામાં ગજમોતી છે એની જાણકારી પુરોહિતને છે. પુરોહિતને કહે છે કે આને મારે તો શું આવે? અરે બાપજી, 1,00,000 રૂપિયા આવે. એટલે કહેવાય છે ને, હાથી જીવે તો 1,00,000 ને મરે તો 1,25,000 નો. આના તો ઘણા 1,00,000 રૂપિયા આવે, મારી દે. આરામથી માર્યું અને વેચ્યું. આ તો જલસા થઈ ગયા એને તો. પછી શું કીધું કે રોજ તારે આ જે હાથીમાં ગજમોતી મળે એનો જ શિકાર કરવો. પછી ગયા કુંવરીને ત્યાં. કુંવરીને પૂછ્યું, કુંવરી કોણ ભાતી સો નિર્વાહ થાય છે? લજ્જા તો સ્ત્રીનો શિંગાર છે, એમ થોડું કહી શકે બાપજી હું વિષ્યવૃત્તિ કરું છું. નીચું જોઈ ગઈ. કહે તો ખરી કુંવરી, શું કહું બાપજી, વિષ્યવૃત્તિ કરું છું. નીચે નજર નીચે છે, માથું નીચે છે, ઊંચું જોવાય કે? તું શું કામ ચિંતા કરે છે? સાંજ પડી, એક એક ઘરાક આવવા લાગ્યા. આ તને કેટલા રૂપિયા આપે? બાપજી રૂપિયા આપશે 10 રૂપિયા 100 રૂપિયા. નહીં, કોઈનો સંગ ન કરવા દે બાપજી, આ તો વધતું જાય છે. 1,000 રૂપિયા, 10,000, 50,000. નહીં, અરે બાપજી, મેં આટલા દિવસો આટલા રૂપિયા મેં કદી જોયા બી નથી. હું કહું તેનો સંગ કરું કે હવે બાપજી રાત ઢળી જશે, કોણ આવશે? રાત્રિનો એક જ પ્રહર બાકી રહ્યો. એક પ્રહરના 3 કલાક હોય છે, 8, 3, 24. છેલ્લો એક પ્રહર એટલે રાત્રિનો એક પ્રહર, 3 વાગ્યા છે અને 6 વાગ્યા સુધી. મનમનમાં કોસે છે કે આ બાપજી ક્યાંથી આવ્યા? 50,000 સુધીનો ઘરાક આવી ગયો છે. ક્યાં રૂપિયા 10 રૂપિયા મળતા હતા, આજે 50,000નો ઘરાક લાગ્યો તો એ આ બાપજીએ સંગ કરવા દીધો નહીં. અને કોક રાજા એવો આવ્યો, વ્યસની રાજા. કે વાર્તા એમ કે છે, એક રાજા વ્યસની આવ્યો.
વ્યસની તે લાખ રૂપિયા તૈયાર દેવા તૈયાર થઈ ગયા. ત્યારે જો પુરોહિતે કહ્યું કે આનો સંગ કર, હવે તને જે લાખ રૂપિયા આપે ને એનો જ સંગ કર. મનમાં કહે છે ખરેખર આ પુરોહિત આવ્યો તો મારી તો આખી જિંદગી ભરની કમાઈ એક જ રાતમાં થઈ ગઈ. પુરોહિત ઉપર ભરોસો આવી ગયો. પુરોહિતે કીધું લાખ રૂપિયા આપે ને એનો જ સંગ કરવો, વિષ્યવૃત્તિ છોડવી નહીં. આમ કરતા કરતા ત્રણેય ભાઈ બહેન વળી પાછા હતા એવા ને એવા પાછા જલસા થઈ ગયા. હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે, કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે. ઇન બિના કોને સી કરે, એટલે યમુનાજી વગર કોઈ નથી કરી શકતું, તો ઇનકી સખી બી કેસી કૃપા કરતે. સૌભાગ્ય સુંદરી યમુનાજીની સખી છે, કેવી કૃપા કરી કે દિવસો ફરી ગયા. દિવસો ફરી ગયા એટલે હાથીની અંબાડી ઉપર ત્રણા પોતાના રાજ્ય તરફ ગમન કર્યું. સૌથી આગળ મોટો કુંવર, એની પાછળ નાનો કુંવર, એની પાછળ કુંવરી, અને પોતાના રાજ્ય તરફ ગમન કરે છે. મહાવતમાં ઓલા સૌભાગ્ય સુંદરી બેઠા છે. સૌથી આગળ કુંવરના પાસે મહાવત બનીને સૌભાગ્ય સુંદરી બેઠા છે. અને સૌભાગ્ય સુંદરી વાજતે ગાજતે બધા દેશવાસી વધાવે છે કે અમારા રાજા પાછા આવી ગયા, અમારા રાજા પાછા આવી ગયા. કોઈને ખબર નથી દેશવાસીઓને કે રાજા કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા છે, કોઈને ખબર નથી. હા, સૌભાગ્ય સુંદરીને ખબર છે. ભીડની ભીડ કે પોતાના રાજાને વધાવવા માટે ભીડ તો તૂટી પડે છે. હાથી ઉપર રાજા છે, પોતાના રાજ્ય તરફ ગમન કરે છે. એક માજી એવા છે કે વારે વારે હાથીઓના પગમાં આવી જાય છે. હાથીના પગ તો પાછા પોળા, આમ આમ જાય, આમ આમ આવે. ઘડીકમાં પાછળવાળા હાથીના પગ નીચે, ઘડીકમાં છેલ્લા હાથીના પગ નીચે, ઘડીકમાં આગળવાળા. બોલો મહાવત એને ના પડે, એ તું ત્યાં નહીં જા માજી, હાથી કચડી નાખશે. હાથી તને કચડી નાખશે, સૂંઢમાં લપેટીને ફેંકી દેશે. કેમ કે હાથીને જદી ગુસ્સો આવી જાય તો બધ ભલ્લાને ઉતારી પાડે. વારે વારે ના પાડે, ઓલા માજી હાથ જોડે. ઓલા માજી હાથ જોડે, ઓલા છઠ્ઠી દેવી હતા, એ હા હા ખાય, હા હા ખાય છઠ્ઠી દેવી ઓલા સૌભાગ્ય સુંદરીની આગળ કે મને આમાંથી બચાવો. સૌભાગ્ય સુંદરી કહે છે મેં શું કર્યું છે ભાઈ, મેં તમારા લેખમાં કોઈ મેઘ નથી કર્યો. તમે જે છઠ્ઠીમાં લખી ગયા છો એ લોકોના ભાગ્યમાં કે બાંડિયો બળદ રહેશે, તો બાંડિયો બળદ છે ને, ભારો વેચે છે ને, ભલે રાજા બનીને આવે છે પણ ભારો તો વેચવા જશે જ. એ ભારો વેચવા જશે, ભલે રાજા થઈ જાય, ભલે રાજતિલક થઈ જાય, ભારો વેચવા જશે. પેલા કુંવર ભલે રાજ્યાસન ઉપર બેસી જાય પણ શિકાર કરવા જશે, શિકારને વેચશે. પેલી કુંવરી ભલે કુંવરી હોય પણ વિષ્યવૃત્તિ કરશે. તમારા લેખમાં અમે મેઘ નથી કરતા, તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો. ઓલા છઠ્ઠી દેવી હા હા કહે છે, મારે રોજ ને રોજ એક બાંડિયો બળદ ક્યાંથી લાવીને દેવો, એ તમે જાણો, એ તમારે જોવાનું. જયારે લખ્યું ત્યારે જોયું નતું સ્ટોકમાં કેટલું છે, કેટલું સ્ટોક છે આપણી પાસે, જોયું નહોતું. મારે રોજ એને ગજમોતીનો હાથી ક્યાંથી લાવવું એ નહીં જોવાનું. તમે શું કહ્યું કે એક શિકાર કરશે એ કરે છે, એ અમારે નહીં જોવાનું, એ તમારે જોવાનું. મારે રોજ એને લાખ રૂપિયા વાળો ઘરાક ક્યાંથી લેવાનો એ અમારે નહીં જોવાનું. નહીં છઠ્ઠી દેવી તમારે જોવાનું, તમે જે જે લખ્યું તમારે જોવું જોઈએ ને, જોઈને લખવું જોઈએ, એ મારે નહીં જોવાનું. ઇન બિના કોને સી કરે હે સખી. હરત દુઃખ દ્વંદ, કેવા દુઃખ આવ્યા છે વિચારો તો ખરા. જે રાજાઓ હોય એને શિકાર કરવો પડે, નો ભારો વેચવો પડે, વિષ્યવૃત્તિ કરવી પડે, હદ થઈ ગઈ ને, દુઃખની હદ વટાવી નાખી. દુઃખ કોને કહેવાય, સુખ તો આપણે જોઈ લીધા. ખાધે પીધે પહેરે ઓઢે ઘર બાર છોકરે છઈએ માન પ્રતિષ્ઠા, દસ પ્રકારના સુખ, દસ પ્રકારના દુઃખ. ચાલો દુઃખ બી જોઈએ. હું હિન્દીમાં બોલીશ દુઃખનું વર્ણન. એક પે બિંદી દસ, એકની ઉપર જે શૂન્ય લગાડી એટલે બિંદી. એક પે બિંદી દસ, ફડકને લગી માથે કી નસ. એક પે બિંદી દસ, ફડકને લગી માથે કી નસ. એટલે દસ વર્ષનું છોકરું થાય ને એવા અડપલા કરે એ ભગવાન, એને રોકોય ના રોકાય. એને કહી બેટા ત્યાં ઉપર નહીં ચડવાનું, ત્યાં જ ચડે. પછી અમારા અમદાવાદની તો વાત શું કેવી ભાઈ, પછી શહેરમાં રહેતા ને સિટીમાં ઘર, એના ઉપર છપરા, પછી એમાં ઉત્તરાયણ આવે, પછી છોકરાઓ દોડે દંડો લઈને પતંગ પકડવા. પતંગ ચગાવવામાં એટલી મજા ના આવે જેટલી તો પતંગ પકડવામાં મજા આવે. દોડે ના પડીએ બાળકોને, બેટા છપરા ઉપર ન દોડો, ક્યારેક ભૂલથી પડી જવાય તો. હરી હરી કરો. એક પે બિંદી દસ,
ખડકને લગી માથે કી નસ. કહ્યું ના મને, છોકરાને પકડાય નહીં, દોડી જાય. એક પે બિંદી દસ, ફડકને લગી માથે કી નસ. દો પે બિંદી બીસ, દો પે બિંદી બીસ, ચઢા જવાની કા વીસ. વીસ ચડી જાય જુવાની, ચઢા જવાની કા વીસ. તીન પે બિંદી ત્રીસ, ઉપર કો હો ગયા શીશ. ત્રીસ વર્ષ ના થઈએ ને એટલે કઈ ગુમાન આવી જાય. આમ ત્રીસ વર્ષ થાય તો એમ કહે કે હવે થવાનું, કહેવાય નાનું બાળક શું છે, મોટા થઈ ગયા એટલે. ઉપર કો હો ગયા શીશ. ચાર પે બિંદી ચાલીસ, ચાર પે બિંદી ચાલીસ, કરને લગે પંચાલીસ. આખા ગામની પંચાયત, આખા ગામની પંચાયત ખોદીએ. પાંચ પે બિંદી પચાસ, છોડી ઘરવાલો ને આસ. પચાસ વર્ષના થઈએ ને એટલે બધું ઠંડુ થવા લાગે. પાંચ પે બિંદી પચાસ, છોડી ઘરવાલો ને આસ. છ પે બિંદી સાઠ, બુદ્ધિ હો ગઈ કાઠ. સાઈઠ લાવે કે સાઈઠ વર્ષના થઈ ગયા, બુદ્ધિ નાઠી. સાત પે બિંદી સત્તર, ઉલટા હો ગયા નક્ષત્ર, ઉલટા હો ગયા નક્ષત્ર. આઠ પે બિંદી અસી, લોક બોલે કબ મરસી. આ એસી વર્ષના થઈ ગયો ડોહો, હવે જાય તો હારું. નો પે બિંદી નબ્બે, મોડામાં એકે દાંત ના હોય, બોલે કબે કબે. તોતડું બોલવા લાગે. એક પે બિંદી દો, મૂળ પકડ કે બોલતા નહી, બોલતા નહી, અન્યથા વાણી નહીં બોલવાની. આ દુઃખ છે, આ સુખ નથી, આ દુઃખ છે. આપણા જીવનથી વળગેલા છે, હટાવવાને. હરત દુઃખ દ્વંદ, એક પે બિંદી દસ, ફડકને લગી માથે કિનસ, એટલે કોઈનું કયું માનવું નહીં, આ દુઃખ જ છે ને. દો પે બિંદી બીસ, ચડ્યા જવાની કા વીસ, દુઃખ જ છે ને. વીસ એટલે કઈ મારે. તીન પે બિંદી ત્રીસ, ઉપર કો હો ગયા શીશ, એટલે અહંકાર, આ દુઃખ છે. ચાર પે બિંદી ચાલીસ, કરને લગી પંચાલીસ, પંચાયત, આ પ્રપંચ, દુઃખ છે. પાંચ પે બિંદી પચાસ, છોડી ઘરવાલોને આશ, એટલે નિરાશા, દુઃખ છે. છ પે બિંદી સાઠ, બુદ્ધિ હો ગઈ કાઠ. બધાના હવે કહીને કે ગયું એનું ભેજું, જયારે મન મળવું જોઈએ ત્યારે ઉતારી પડે, આ દુઃખ છે. સાત પે બિંદી સત્તર, ઉલટા હો ગયા નક્ષત્ર, દિવસો ફરી જાય છે. કેવા ગુમાનમાં ફરતા હતા, આજે કેવા ઠંડા થઈ ગયા, દુઃખ છે. આઠ પે બિંદી અસી, બધા વિચાર કર્યો કે હવે જાય તો સારું હોય, ભલે મોઢા ઉપર ના કે સમજનારે એસી વર્ષનો થયો છે એને ખબર પડે કે બધા આપણાથી કંટાળે છે, બધા આપણાથી અકળાય છે. એમાં જો આપણો જોડીદાર ગયો તો પૂરું, જો એકલા રહી ગયા તો પૂરું. આઠ પે બિંદી અસી, લોક બોલે કબ મરસી. નો પે બિંદી નબ્બે, મોઢામાં એક દાંત જ ન હોય, કોઈ ચોખ્ઠું બનાવડાવી દીધું તો ઠીક, નહીં તો બોલે કબ્બે કબ્બે, બોલવા જાય સીધું ને બોલાઈ જાય આડું. પછી આપણા બાળકો ને નાના, એ પણ આપણા દાદા દાદીની મજાક ઉડાડે. એ વખતે ભલે આપણે હસીને ઉઠાવી લઈએ, પણ લાગે અહીંયા, લાગે અહીંયા, કોઈ આપણા દાદા દાદીની મજાક ઉડાવે તો એક હસીને મૂકવાનું, ખબરદાર જો કઈ કીધું છે. દાદા દાદી મોટાઓને માન દે. આ બધા દુઃખ છે, અપેક્ષા જ્યાં આવી જાય દુઃખ આવી ગયું. એક પે બિંદી દો, કઈ ન કર્યું. અહંકાર સિવાય, પ્રમાદ સિવાય, પ્રપંચ સિવાય, વિષ સિવાય, કયું ના માનવું, આ બધા દુઃખ છે. અહીંયા તો શું કહે છે કે અહરત દુઃખ દ્વંદ, સુખ કંદ બરખે. બધા દુઃખ ટળી ગયા, હવે તો સુખ કંદ આવી ગયું છે. કોણે દીધા છે? યમરાજીની સખીએ દીધા. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે, ઇન બિના કોને સી કરે હે સખી. હરત દુઃખ દ્વંદ, સુખ કંદ બરખે. સુખ જ સુખને માણીએ, પ્રભુનું નામ લઈએ, બીજાને લેવડાવીએ. એક વૈષ્ણવ તું ત્યારે સાચો જયારે તું બીજા પાંચને વૈષ્ણવ કરે. અને બ્રહ્મ સંબંધ લઈ લેવાથી ખાલી વૈષ્ણવ થોડા થઈ જઈએ છે, પછી વૈષ્ણવના તાના પૂરા આચરણ રાખવાના. અને વૈષ્ણવતાના પૂરા આચરણ રાખીએ એટલે ક્યારે કોઈ વૈષ્ણવને એલર્જી નહીં કરવાની. વૈષ્ણવ આપણા બારણે આવે તો પ્રસન્નતા કે આજે મારા ઘરે વૈષ્ણવ આવ્યા. ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયા કાજીજી. કેટલાક વૈષ્ણવના ઘરે વારે વારે ઠાકોરજી પધારે, કોઈ અકળાઈ જાય કે અમારે ઠાકોરજી તો કભી અકેલે રહી નહીં. અરે સારું ને, એક કરે વિરહ અને દો કરે સત્સંગ, ભલે પધારે. ઠાકોરજી આપણા મહેમાન ક્યારે થાય, ક્યારે થાય? પછી ભલે ને આપણને કે દો દિન કે મહેમાનદારી હોય, પછી તો ઘરના થઈ જાય. અરે ઠાકોરજી ઘરના થઈ ગયા, કમાલ કમાલ. આપણને પોઝિટિવલી થિંકિંગ આવે તો આનંદ જ આનંદ છે, આનંદ જ આનંદ છે. કેમ કે હવે દુઃખ ગયા, હવે ભારો વેચવાનો ગયો, હવે શિકાર કરવાનું ગયું,
હવે વેશ્યાવૃત્તિ ગઈ તો હવે કઈ વૃત્તિ આવી? ભગવદ્ વૃત્તિ આવી, સેવાની વૃત્તિ આવી. એટલે આપણા સુખકંદ આવી ગયા છે. આ બધા લીધા છે કોણે? એક શ્રી અમનાજીએ. કારણ કે આપણે આપણા વચન ઉપર વિશ્વાસ કદાચ ન કરીએ, પણ કહત શ્રુતિસાર એટલે શ્રુતિઓ એટલે ગોપીઓ નિર્ધાર કરી એટલે તટસ્થપણે કહે છે કે દુઃખના દિવસો ગયા, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. અને આપણે સારે બધા દસે દસ સુખ છે, ખાધે પીધે પહેરે ઓઢે ઘર બાર છોકરે છે માન પ્રતિષ્ઠા, દસ પ્રકારના સુખ છે આપણને, કોઈ કમી નથી. હવે અધિક જોઈએ તો એ સુખ નથી, લોભ છે. એટલે તરત જ આપણી કન્ડિશન સમજો, આપ ક્યાં છો, સુખમાં છો કે લોભમાં છો, એ આપને જોવાનું છે. આજે તો સુખમાં આવ્યા છે તો આપણે સુખને જ જોઈશું, અને સુખ આપણને ત્યારે થશે જયારે શ્રી યમુનાજીની આરતી થશે. એટલે દરેક વૈષ્ણવ યમુનાજીની આરતી કરશે. બાકીની પંક્તિ કાલે લઈશું. હા, બહુ સરસ. હવે ગૌમુખી પણ સાથે લઈ આવજો, આવતીકાલે હું આપી દઈશ. વૈષ્ણવ આનંદ આવે છે ને આપણે, વૈષ્ણવ આપને આનંદ આવે છે, આપને આનંદ આવે છે. Ma
જય જય શ્રી યમુના સોલે શણ ગાર સજ્યા સોલે શણ ગાર સજ્યા માન કવે સર મોતી આવરણ માઓ પોછો માદર પણ મુખ જોતા માં જય જય શ્રી યમુના તટયંતર રૂડા માં તટયંતર રૂડા માં શોભિત જલ ભરિયા મન વાંછિત મુરલીધર સુંદર વર વરિયા માં જય જય શ્રી લાલ કમલ લપટ્યામાં લાલ કમલ લપટ્યા માં જોવાની જ્ઞાતા કહે માધવ પરિક્રમ શ્રી વ્રજની કરવાની જ્ઞાતા માં જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના જોતા જન્મ સુધાર્યો નાતા જીવનો ઉધાર્યો ધન્ય ધન્ય તમે યમુના મા જય જય શ્રી યમુના શ્યામ સુંદર શ્રી યમુને આરતી લેતા ને હવે આવતીકાલે બતાવીશ આરતી કેમ ની લેવું આજે રહી ગયું આજે જય શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી અમારા કીર્તનીય બહેનોને કહીશ ત્રીજું પદલે કહત શ્રુતિ સાર રાગ રામ કલી ચાર પદ પછી રાગ બદલાશે ચાર પદ પછી રાગ બદલાશે શિવલવાધીશ કી જય ગઈકાલે ત્રીજું પદ શરૂ થઈ શક્યું એક પંક્તિ લેવાઈ ગઈ કહત શ્રુતિ સાર નિર્ધાર કરી કે શ્રુતિઓ શું કહે છે પંક્તિઓને યુતિ તો લાગશે જ યુતિ લાગી હતી વીસમા પદની શ્રુતિઓ શું કહે છે નિર્ધાર એટલે તટસ્થ શ્રુતિઓ તટસ્થપણે કહે છે શું કહે છે વીસમા પદની યુતિ લાગી હતી શ્રુતિઓ કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ યમુનાજી આપે છે ભાગ્ય અને સૌભાગ્ય બંને શ્રી યમુનાજી આપે છે પુષ્ટિ માર્ગે વિષ્ણુને માટે તો ખાસ ભાગ્ય અને સૌભાગ્ય શ્રી યમુનાજી આપે છે અને આપણે આનો પ્રસંગ પણ ગઈકાલે જોઈ ગયા હતા 252 વાર્તા પૈકી સંખ્યા હતી 67મી વાર્તા રાજા જોતસિંહનો પુરોહિત આ પ્રસંગ આપણે પાછું નથી લેતા હા એટલે આપણે આગલા પ્રસંગમાં પાછું પ્રવેશ કરશું ગઈકાલે રાજા જોતસિંહનો પુરોહિત જે યમુનાજીના યુથની સખી છે સૌભાગ્ય સુંદરી નામ હતું રાજા જોતસિંહના ત્રણ બાળકો બે કુંવર એક કુંવરીના ભાગ્ય પલટી નાખ્યા અને સૌભાગ્ય આપ્યું એવું સૌભાગ્ય આપ્યું કે છઠ્ઠી દેવી પણ હા હા ખાય એવું સૌભાગ્ય આપ્યું વૈષ્ણવમાં કેટલું સામર્થ્ય છે આ ઉત્કર્ષ બતાવ્યો છે આ વાર્તા આપણને બતાવે છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીના જે આ સેવકો છે ને જેમ તેમ નથી હો જેમ તેમ નથી એટલે આપણામાં ઘણો સામર્થ્ય છે પણ એ સામર્થ્યને બનાવી રાખવા માટે વૈષ્ણવોએ આપણે જેમ નામ અને નિવેદન પ્રાપ્ત કર્યા છે નામ સુન્યું છે અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મસંબંધ જેને પ્રાપ્ત છે તેને ધર્મમાં શરમ કરવી નહીં અને કંઠી તો ખાસ પહેરવી
કંઠી આપણી આઈડેન્ટિટી છે, જેના કંઠી જેની પાસે છે એની જે આઈડેન્ટિટી છે આ કેટલી મોટી, જેમ જેમ આપણે આગળ જતા જઈશું તો આપને ખ્યાલ આવશે કે આપ કોઈ જેવા તેવા નથી. માત્ર એક કંઠીનો વાસ્તો આપીને પણ આપ ધારો તે કરી શકો છો. હા, અનીતિ નથી કરી શકતા, અન્યાય નથી કરી શકતા. આપ શું કરો છો? ન્યાય. આપ શું કરો છો? નીતિ. નીતિ અને નિયત બે ચોખ્ખી હોય ને તો આપણને ક્યાંય વાંધો નથી આવતો. ગઈકાલે આપણે હરથ દુઃખ દ્વંદ સુખ કંદ બરખે એટલે 10 પ્રકારના સુખ અને 10 પ્રકારના દુઃખ પણ જાણી ગયા. આજે બીજી પંક્તિમાં પ્રવેશ કરીએ છીએ. બીજી પંક્તિ છે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર સોર કર જાય પિયસો કહે અતિ હી આનંદ મન મે જુ હરખે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, આમ કહેવાય છે કે સ્ત્રીનો ડાબો અંગ ફરકે ને તો શુભ મનાય. ડાબી આંખ, ડાબો હાથ, જોકે મારા તો ક્યારેય ડાબા હાથ ને ડાબા પગ ફરક્યા જ નથી. હા, ડાબી આંખ ચોક્કસ ફરકે છે. કેટલા લોકો કહે કે મારા હાથમાં પણ આ થતું હશે, મને ખબર નથી, અહીં ફરકે છે. હા, અનુભવ બિન અનુભવી કહા જાની, ઝાકો પિયા નહીં જીતે ચોરે, એટલે આ પણ એક અનુભવ થવા જોઈએ. બ્રહ્મ સંબંધ જબ હોતી આ જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. આપણે પહેલા પદમાં શું જોઈ ગયા હતા કે જે જીવો લીલામાંથી જે બહાર ભૂતલ ઉપર આવ્યા છે તેને જ્યાર સુધી પાછા અંગીકાર ન કરાવું, લેજુ ને અતિ હિ સુખ કરણ દુઃખ સબન કે હરણ યે હિ લીનો પરણ, એટલે પ્રણ લીધા છે શ્રી અમનાજીએ કે જે ભૂતલમાં આપણા લીલાના જીવ આવી ગયા છે તેઓને પાછા માલામાં જ પરોવીને પ્રભુને ધરાવી ન દઉં ત્યાર સુધી હું જંપીશ નહીં. એવી રીતે જ્યારે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ થાય છે તો સૌથી વધારે ખુશી, સૌથી વધારે પ્રસન્નતા શ્રી યમુનાજીને થાય છે, યમુનાજીને થાય છે. આનું આપણે પ્રમાણ લઈશું કે 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 51મી વાર્તા, પંક્તિ બીજી છે, પદ ત્રીજું, પંક્તિ બીજી, બ્રહ્મ સંબંધ હોત જબ યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર સોર કર જાય પીસો કહે અતિ હી આનંદ મન મે જુ હરખે. આનું પ્રમાણ છે સંગતિ, સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા પૈકી 51મી વાર્તા, જીવનદાસ. વાર્તાનું નામ છે જીવનદાસ, લીલામાં નામ છે ઈશ્વરી, ઈશ્વરી નામ છે, નામ જ ઈશ્વરી છે તો ઈશ્વર જેવા ગુણ તો હશે, ઈશ્વર જેવા ગુણ તો હોય, નામ ઈશ્વરી છે. હવે આ ઈશ્વરી છે શ્રી યમુનાજીના યુથની છે, યમુનાજીની સખી છે. બને ત્યાં સુધી તો આપણા પદોમાં યમુનાજીના, યમુનાજીની સખીઓનો વિશેષ ક્રમ રાખવામાં આવ્યો છે. યમુનાજીના યુથની સખી છે પણ એને રાગ રંગનો ઈશ્ક છે. જેને ગાવાનો બહુ શોખ હોય ને સમજી જવું યમુનાજીના યુથના છો, યમુનાજીના યુથના છો. જેને તૈયાર થવાનો બહુ શોખ હોય ને, નવા નવા શિંગાર પહેરો, નવા નવા કપડાં પહેરો, તો સમજે જવાનું કે શ્રી સ્વામીજીના યુથના છો. અને જે આગળ જે દોડી દોડીને કંઈકનું કંઈક આ સેવા કરી લઉં, તે સેવા કરી લઉં, ફૂલઘરમાં એ પહોંચી લઉં ને જલઘરમાં એ પહોંચી લઉં ને શાકઘરમાં એ પહોંચી લઉં ને થોડીક સામગ્રી એ કરી લઉં, તો સમજી લેવાનું કે લલિતાજીના યુથના છો. અને સમજો કે આપ બધા એને પોતાનું કરી શકો છો. ગઈકાલે બતાવ્યું તો કોઈ કન્યા રાશિ બહુ ચતુર હોય છે, જેવો કન્યા રાશિ વાળો હોય થોડાક ફૂલાઈ જાય, જરા હરખાઈ જાય. કન્યા રાશિને એવું હોય છે ને કે કોઈ પોતાની વાત કોઈના ગળામાં ઉતારવી તો ટેસ્ટી ઉતારી દે, ચતુરાઈ તેને કહેવાય, ચતુરાઈ તેને કહેવાય. આ ચતુરાઈ જેમાં હોય કે આપણી વાત કોઈની પાસે મનાવી લેતા આવડવું જોઈએ તો એ ચંદ્રાવલીજીના યુથના જાણવા. પછી આપ ક્યાં છો એ આપને જોવાનું છે. યુથ તો મેં 4 આપને બતાવ્યા, યુથ તો ઘણાય છે, યુથાધિપતિ છે, યુથના યુથ છે, ટોળાના ટોળા છે, કોઈ કમી નથી, એકથી એક અધિક છે, ન્યૂન તો કોઈ છે જ નહીં.
આપણો માર્ગ એટલો સુંદર છે કે અધિકતા છે પણ ન્યૂનતા નથી. એવી રીતે આ ઈશ્વરી છે, એને રાગ રંગનો ઈશ્ક છે, એને ગાવું સાંભળવું બહુ ગમે છે, બહુ જ ગમે છે. જ્યાં જ્યાં ભવાઈ થતી હોય ત્યાં દોડી જાય, જ્યાં જ્યાં ભવાઈ થતી હોય ત્યાં દોડી જાય, ક્યાં કીર્તન ભજન થતા હોય ત્યાં દોડી જાય. છે બહુ સંપન્ન પરિવારના, ખૂબ પૈસાદારના ઘરના છે, એટલે પૈસાની કોઈ કમી છે નહીં. બધા ઘરમાં ટોકે છે કે આપણે ત્યાં ન જવાય, આપણે ત્યાં ન જવાય, જ્યાં ભવાઈ થતી હોય ત્યાં ન જવાય. પણ માને કોણ, પછી આ તો છોકરા છે એટલે તો બંધનમાં બાંધે બંધાય નહીં, બંધાય નહીં. એક દિવસ ભાઈના લગ્નમાં ગયા. ભાઈના લગ્નમાં જાય એટલે ખૂબ ઘરેણું કપડું પહેર્યું હતું. ભાઈના લગ્નમાં ગયા, ક્યાંક આડોશ પડોશમાં ક્યાંક ભવાઈ થતી હતી, ત્યાં ભવાઈ સાંભળવા ગયા ને બધું જે પહેર્યું હતું દઈ આવ્યા. શોખ એવી વસ્તુ છે, શોખ છે ને, દઈ આવ્યા. એટલે પિતાને ખીજ ચડી, પિતાને ખીજ ચડી એટલે જીવનદાસને કાઢી મૂક્યા ઘરમાંથી બહાર. આ તને 2 રૂપિયા દીધા છે, જાઓ દેશમાં જઈને રહો. ગામડામાં કંઈક આપણી પ્રોપર્ટી હોય એટલે દેશમાં મોકલી દીધા. દેશમાં બધા ધ્યાન રાખશે, મોટા શહેરોમાં તો ક્યાં પકડવા જાય, ક્યાં ગોતવા જાય. એટલે દેશ પણ પાછું ક્યાં આવ્યું, કહ્યું આગ્રા. આ તો આગ્રા જે બહુ વધી ગયું છે, એ સમય તો આગ્રામાં એવી કોઈ પોઝિશન નહોતી. પણ ઓલા 2 રૂપિયા હતા ને, 2 રૂપિયા પણ રાગ રંગમાં વાપરી નાખ્યા. હવે હાથમાં કાંઈ ન બચ્યું. હવે એમ થયું કે ખાલી હાથે હવે દેશમાં બી શું જાઉં, દેશમાં પણ શું જાઉં. ચલો આગ્રા બહુ મોટો શહેર છે, આપણે ત્યાં જઈએ, ક્યાંક તો 2 પૈસા કમાઈ લઈશ. આગ્રા ગયા. આગ્રા જઈને એક બજાજની દુકાન કરી, કપડાની દુકાન કરી, કપડાની દુકાન કરી. ઘણા સમય સુધી ઘરે ન ફર્યા તો ઘરના લોકોએ શું સમજ્યું કે ક્યાંક મરી પરવાર્યો હશે, કોઈએ એની શોધખોળ પણ ન કરી. એક દિવસ, દુકાન તો બહુ સુંદર છે, કપડાં પણ બહુ સુંદર છે, 3-4 માણસો ઠગ હતા એ લોકો, પણ આ મોટા મોટા માણસોનો વેશ કરીને આવ્યા, મોટા મોટા માણસોનો વેશ કરીને આવ્યા અને એવી સરસ સરસ વાત કરી, આ માલ બતાવો, આ માલ બતાવો, આનાથી પણ સારું હોય તો બતાવો, આનાથી પણ સારું હોય તો બતાવો. એટલે એને એમ લાગે કે આ બહુ મોટા કોઈ ઘરાક છે. હતું એટલું તો ઘરનું બતાવી દીધું, પણ નહોતું તો અને બાજુવાળાના દુકાનમાંથી લઈ આવ્યા. 100 રૂપિયાનો માલ લઈ આવી, એ વખતે તો 100 રૂપિયા એટલે બહુ કહેવાય, બહુ કહે. મારા લગ્ન થયા ને ત્યારે 150 રૂપિયા સોનું હતો તોલો, 35 વર્ષ પહેલા 150 રૂપિયા તોલો સોનું તો આજે ક્યાં ગયું વિચારો. એટલે એટલી સસ્તાઈ તો અમે પણ જોઈ છે. તો એથી પેલા 100 રૂપિયા એટલે બહુ વધારે કહેવાય. 100 રૂપિયાનો માલ લાવ્યો, આ તો મોટા મોટા ઘરાક છે એટલે કઈ ખરાબ થોડા હોય. આમ ભરોસો રાખીને 100 રૂપિયાનો માલ આપી દીધો. એ તો બધા ઠગ હતા, ઠગ તો ગાંસડી લઈને ગયા, કપડાની ગાંસડી હતી, સારા માઇલના કપડા લઈને જતા રહ્યા. પછી પાછા ફર્યા નહીં એટલે બાજુની દુકાનવાળો કહે છે, મને મારા 100 રૂપિયા દે. હવે 100 રૂપિયા તો છે નહીં, આપવા ક્યાંથી, આપવા ક્યાંથી. વારે વારે ઉઘરાણી કરી પાકે મારી પાસે આવશે ત્યારે આપીશ, નથી આવતા. સંજોગ એવા છે કે એની પાસે 100 રૂપિયા ના આવ્યા એટલે બાજુવાળી દુકાનવાળાએ એને બંદીખાને નખાવ્યા, જેલમાં નખાવી દીધા. હવે જેલમાં પણ શું કરે, પહેલાં તો બહુ આ બધી મર્યાદાઓ હતી કે જેનો પૈસો લીધો હોય તમે એને પાછો ના આપો, અથવા ગમે તે તમે અપરાધ કર્યો હોય તો સજા બહુ મોટી થતી હતી, સજાઓ બહુ મોટી મોટી થતી હતી. જો તમે ભરપાઈ ન કરો તો તમને ફાંસી લટકાવી દેવામાં આવશે. અંતે એ નિશ્ચિત થઈ ગયું કે આને અમુકે દિવસે ફાંસી લટકાવવાની છે. અરે ફાંસી લટકાવવાની છે તો સૌથી પહેલાં એને છેલ્લી ઈચ્છા પૂછી કે તમારી છેલ્લી ઈચ્છા શું છે, કહી દો. ત્યારે એને યાદ આવ્યું કે મારા ઘરમાં, અમારા ઘરમાં વૈષ્ણવ આવતા હતા અને વૈષ્ણવ ભગવદ્ વાર્તા કરતા હતા. વૈષ્ણવ શું કહેતા હતા ભગવદ્ વાર્તામાં, કે જમનાજી નાવાનું બહુ પુણ્ય છે, હવે મળતા મળતા કંઈક પુણ્ય કમાવી લઉં. એટલે કે છે મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારે યમુના સ્નાન કરવા છે, યમુના સ્નાન કરવા છે. ચલો તમને અહીંયા જ એક ગાગર મંગાવી દઈએ, યમુના સ્નાન તમને અહીંયા જ કરાવી દઈએ જેલમાં. તો કે નહીં, મતિધારામાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે,
મને મધ્ય ધારામાં લઈ જાઓ. એટલે એને ચાર મનુષ્ય પકડીને યમુનાજીની મધ્ય ધારામાં લઈ ગયા. આ હતું ક્યાં? આગ્રાના યમુનાજી હતા હો, વ્રજના નહીં. આ આગ્રામાં થઈ રહ્યું છે, એટલે આ બધું આપણે વિશેષ ધ્યાનમાં રાખવાનું કે સ્થળ કયું છે. આગ્રા પંક્તિ ધ્યાનમાં રાખવાની છે કે બ્રહ્મ સંબંધ જબ હોતી અજીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. મધ્ય ધારામાં ચાર માણસ પકડીને એને સ્નાન કરાવે છે. અને શ્રી મહાપ્રભુજી તો આપ કિનારે ઉપર છે, એમને જોયું કે આ ચાર માણસ અવડા મોટા માણસને હાથ પકડીને નવડાવવું પડે બહુ કહેવાય. એને ચાર મનુષ્ય કેમ પકડી રાખ્યું છે, આ ચાર મનુષ્ય કેમ પકડી રાખ્યું છે? પછી સમાચાર મળે કે એમને કોઈના 100 રૂપિયા ચૂકવવાના બાકી છે અને ચૂકવતા નથી, માટે એમને ફાંસીનો ફરમાન થયો છે. ફાંસીનો ફરમાન થયો છે એટલે શ્રી મહાપ્રભુજી શું કહે છે કે જાઓ ઉનકો 100 રૂપિયા ચૂકતા કરકે યા જીવનદાસ કો હમારે નામ લિખાય લાવો, હમારે નામ લિખાય લાવો. કઈ કઈ કદું પાવર ઉડી ગયા રહે છે. હમારે નામ લિખાય લાવો. વૈષ્ણવ આપણા નામ લિખાવો એટલે નામ એટલે શું? નામ તો આપણને મળે છે, યા તો આપણને પિતાનું નામ મળે અને યા પછી પતિનું નામ મળે. યા તો પિતાનું નામ મળે અને યા પતિનું નામ મળે કે આપ કોના દીકરા છો કે કોની દીકરી છો, તો પછી આપને પિતાનું નામ મળે અથવા આપના પતિનું નામ શું છે. નામ બે મળે છે. નામ એટલે, નામ એટલે શું? નામ એટલે નામ. હા, નામ એટલે નામ તો ખરું. નામ એટલે વિદ્યા. નામનો અર્થ થાય છે વિદ્યા. પછી વિદ્યા એટલે પછી જોઈશું. હમારે નામ લખાયેલા, હમારે નામ લખાવવાની વાત કરી. આવી ગયા 100 રૂપિયા ચૂકતા થઈ ગયા. લાવીને સોંપવાનું કોને? મહાપ્રભુજીને કે આ લો મનુષ્ય. ઈશ્વરી આવી ગયા શ્રી મહાપ્રભુજીના શરણે. મહાપ્રભુજીને દંડવત કર્યા કે આપ મારા, આપે મારા પ્રાણ બચાવ્યા છે, આપે મારા પ્રાણ બચાવ્યા છે, આપ મારા સર્વસ્વ છો, આપ જેમ કહેશો તેમ હું કરીશ, આપ જેમ કહેશો ને તેમ હું કરીશ. એટલે ઈશ્વરીને ત્યાં જ યમુનાજીમાં બ્રહ્મ સંબંધ આપ્યા. હવે આપણને એમ થાય કે બ્રહ્મ સંબંધ જેમ હોતી આ જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે, અને દોરકર સોરકર જાય પીસો કહે અતિહી માન આનંદ મન મે જો હરખે. આમાં કેવી રીતે થયું? જ્યારે યમુનાજીની મધ્ય ધારા ખાલી સાંભળ્યું તું, સાંભળેલું કેવું કેટલો દિવસ કામ આવી જાય છે. આજે આપને કહું કે નહીં, કંઠી પહેરજો, આજે આપે સાંભળ્યું, કોક દિવસે આપને કામ આવશે હો. અને ત્યારે લાગશે કે નહીં, ખરેખર સાંભળેલું ક્યારેક ક્યાં કામ તો આવે જ છે, સાંભળેલું પણ ક્યારેક કામ આવે છે. જ્યાં મધ્યધારામાં આવ્યા છે તો લીલાના જીવને આપણને ખબર છે કે નહીં નથી ખબર, પણ યમુનાજીને ખબર છે કે આ તો મારી માલાનો વિછોડેલો જીવ છે, ઈશ્વરી છે, યમુનાજીના યુથની છે. એટલે દોર કર સોર કર જાય પીએસો કહે. મહાપ્રભુજીને કહી આવ્યા કે આપની લીલા કો જીવ હે, ઇનકો શરણે લીઓ ચાહીએ. એટલે તો શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે એ કોણ છે, શું છે? અરે એને તો અપરાધ કર્યા છે, અપરાધીનો અંગીકાર કરે છે. પણ હા, આપ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય યુક્ત છે. એટલે શ્રી મહાપ્રભુજી ધારે કરે. શું તો કે એનકો હમારે નામ લખાયેલા, મહાપ્રભુજીના નામે લખાવો વૈષ્ણવ બહુ મોટી વાત છે. આજે અમને અમારા જન્મ ઉપર એક ગૌરવ છે કે અમે મહાપ્રભુજીના ઘરમાં જન્મ્યા છીએ. વલ્લભ પુલ છે અમારું, અમે શ્રીનાજીનો સ્પર્શ કરી શકીએ છીએ. ગજબ મોટી વાત છે ને, ગજબ સુંદર વાત છે. હવે તો જેને શ્રીનાજી એમ કહીએ ને કે એમ ફેસ ટુ ફેસ હોય તો કહે નહીં, કહા કહે નહીં, કહા. યા સુખ કી પ્રતીતિ જે અમે કરી રહ્યા છીએ એની તો વાત જ શું છે. પણ આ ક્યારે થઈ શક્યું? જ્યારે અમે વલ્લભ કુલમાં જન્મ્યા. અમારા કુલમાં જન્મ લેવો એટલે મહાપ્રભુજીના કુલમાં જન્મ લેવાની તો બહુ મોટી વાત છે. અહીંયા તો નામ થઈ ગયા, મહાપ્રભુજીના નામે લખાઈ ગયા, લખાઈ ગયા. કેમ કે ઓલા 100 રૂપિયા દીધા છે. 100 રૂપિયામાં બહુ પાવર છે. હજી સુધી અમારા વડીલોએ આ ભેદ નથી ખોલ્યો કે આ 100 છે શું. એક તો કોઈના 100 રૂપિયા ચૂકવી આવ્યા હતા. શ્રીનાથજી પોતે રામદાસના 100 રૂપિયા ચૂકવા ગયા હતા. એ પણ ચૂકવી નહોતા શકતા. શ્રીનાથજીએ ચૂકવી આપીને ત્યાં સાઇન કરી હતી.
અને અહીંયા પણ 100 રૂપિયા શ્રી મહાપ્રભુજીએ દીધા છે અને પોતાના નામે લખાવી દીધા, પોતાના નામે લખાવી લીધા છે. ઈશ્વરી શ્રી મહાપ્રભુજીના શરણે આવી ગયા. મહાપ્રભુ યમુનાજીએ દોરકર સોરકર શ્રી મહાપ્રભુજીને કહી દીધું કે એનકો શરણ લીઓ ચાહીએ, એટલે તો ત્યાંને ત્યાં જ બ્રહ્મ સંબંધ આપ્યા છે. ત્યાં જ શ્રી યમુનાજીમાં જ બ્રહ્મ સંબંધ થયા છે. વિષ્ણુ બ્રહ્મ સંબંધમાં યમુનાજીમાં થાય ને એ પણ બહુ મોટી વાત છે. આપનું વલ્લભકુલના બાળકો સાથે કેવો કોન્ટેક્ટ છે મને ખબર નથી, મગર ક્યારેક ક્યારેક યદી આપને અવસર મળે અને આપ વલ્લભકુલના બાળકોની સાથે યદી વ્રજમાં જાઓ અને યમુનાજીના સ્નાન કરવાની વિનંતી કરો, બાળકો વ્રજમાં સ્નાન કરે તો સ્નાન કર્યા પછી વિનંતી કરજો કે કૃપાનાથ અમને ગદ્ય મંત્ર બોલાવશો. ભલે ને આપને બ્રહ્મ સંબંધ થયેલું છે, છતાં પણ શ્રી યમુનાજીમાં બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર બોલવું.